भव संभव भीति भेदनं सुख संपत करुणा निकेतनं व्रत दान तप क्रिया फलं सहजानंद गुरुं भजे सदा वर्णिवेश रमणीय दर्शनं मंदहासरुचिरान्नाम्बुजं पूजितां सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये हे सर्वोपरि मारा श्री हरि तमे एकज छो सुख धाम करुणा करो हे वालमां मारो तुझ मा हो विराम सदा तमे साकार छो सत्य रूप सर्वाधार तुझहीन सर्वे आकृतियो काले करी नाश थना सुखनी मूर्ति मारा वालमा सुख आपो छो सदाय राजी रे जो श्री हरि सदा दास तमारा रहवाय राजी रे जो हे श्री हरि बस दास तमारा रहवाय ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री सर्वावतारिणे हरि कृष्णाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। वाला भक्तो श्रीमद वासुदेव महात्म्यनी कथा आपणे पवित्र तीर्थधाम वड़तालमां भगवान हरिकृष्ण महाराजनी सानिध्य करी रह्या छीए। अद्भुत कार्तिकी समयानो आखो महोत्सव अजमेरा परिवारने फाळे गयो छे। भगवान श्री हरि आ कुटुंब ऊपर राजी एने कारणे एमने भगवानी आवी सेवानो लाभ मळे। वाला भक्तो भगवानी सेवा मळवी बहु दुर्लभ छे। आपणे सेवा करी એ મહત્વનું નથી, આપણને સેવા મળી
એ મહત્વનું છે. આપણે તો ભગવાનના દાસ છીએ, ભગવાનના સેવક છીએ. આપણને સેવકને સેવા મળે એ બહુ મોટી વાત કહેવાય. સેવકને ક્યારેય મનમાં એવું ન રખાય કે મેં સેવા કરી. સેવકે હંમેશા એવું રખાય, અહો મારા કેટલા ભાગ્ય, મને સેવા મળી. આ ભાવ હોવો જોઈએ. મેં કર્યું, મેં સેવા કરી, એમાં વજન આપણા ઉપર છે, એમાં અહમની ગંધ છે, એમાં આપણું કર્તૃત્વ અંદરથી ઘૂઘવે છે. એ એક વિચિત્ર રાગ છે, એ મુક્તિમાં બાધક છે. પરંતુ જ્યારે મનમાં એ ભાવ ઉઠે કે અહો ભગવાનની મારા ઉપર કેટલી કૃપા, સંતોની મારા ઉપર કેટલી કૃપા કે મને ભગવાનની સેવા મળી, હું ભાગ્યશાળી થઈ ગયો. વાલા ભક્તો, એવા જ અહોભાવથી અજમેરા પરિવાર વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજનો આવો ઉત્સવ કરાવી રહ્યા છે. આપણે બધાએ ભગવાન શ્રી હરિના આંગણામાં બેસી ભગવાન શ્રી હરિના એ નૂતન મુંગટ પહેરેલા દર્શન કરી એ અલૌકિક સ્વરૂપને હૈયામાં ધારતા ધારતા ભગવાનના ગુણો સાંભળીએ છીએ. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજ્યા છે અને કથા પ્રસંગે સમુદ્ર તટે લક્ષ્મીનારાયણ દેવ સોનાના સિંહાસનમાં નવીન પર્ણીને બેઠા છે. એમની સ્તુતિ દેવતાઓ કરે છે. આપણે તો એ સમુદ્ર તટે બેઠેલા લક્ષ્મીનારાયણને વડતાલમાં બેઠેલા લક્ષ્મીનારાયણ બે એક થઈ ગયા છે. આપણે એ સભામાં જ છીએ. આપણે પણ એ જ સભામાં એ મહાસુખ માણીએ છીએ. આવો હવે અષ્ટ વસુઓ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની સ્તુતિ કરે છે. પુષ્પિતાગ્રા વૃત્તમાં બહુ સરસ સ્તુતિ કરે છે. ભવતિ ભુવિ યદા યદા સુરાંસે પ્રથિત સનાતન ધર્મ ધાર્મિકાણાં. ભવતિ ભુવિ યદા યદા સુરાંસે પ્રથિત સનાતન ધર્મ ધાર્મિકાણાં. કદન મુરુ તદા તદા સ્વયં તે યવતરતે પ્રણનામ ધર્મ ગોત્રે. યવતરતે પ્રણમામ ધર્મ ગોત્રે. અષ્ટ વસુઓ ભગવાનને એવું કહે છે કે હે પરમાત્મા, પૃથ્વી ઉપર જ્યારે જ્યારે અસુર જે છે ને, અસુરો એનો જેમાં પ્રવેશ થયો છે, અસુરનો અંશ જેમાં આવ્યો છે, એવા રાજા કે એવા રાક્ષસો કે એવા મનુષ્યો જ્યારે જ્યારે સનાતન ધર્મને ધાર્મિક ભક્તોને ખૂબ પીડે છે, ત્યારે હે પરમાત્મા, ધર્મની રક્ષા કરનારા, ધર્મના રક્ષણ માટે તમે ધરતી ઉપર જરૂર અવતાર લ્યો છો. ગીતા વાક્યની સ્મૃતિ કરાવે છે, યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. એ જ ભાવ છે કે તમારા ભક્તને જ્યારે કોઈ અસુરાંશો પીડે ત્યારે તમારાથી સહન થતું નથી. એ ભક્ત 5 હોય, 25 હોય કે માત્ર 1 હોય, તમે એને માટે ક્રમથી આવો છો કાં તો અચાનક થાંભલામાંથી નીકળો છો, પણ તમારા ભક્તની પીડા
તમારાથી જોઈ શકાતી નથી એમ કહે છે. ભવતી ભુવિ યદા યદા શુરામશૈહી પ્રથિત સનાતન ધર્મ ધાર્મિકાણામ ઉરુકદનમ. પણ એટલું લખ્યું ઉરુકદનમ. ક્યારેક આપણને એમ થાય કે મને કોક પીડે છે પણ ભગવાન અવતાર કેમ લેતા નથી. હવે એમ આપણને કોઈક બે લાફા મારી જાય એમાં ભગવાનને અવતાર લેવાની જરૂર હોય નહીં. ઉરુકદનમ લખ્યું છે, બહુ પીડે પછી ભગવાન અવતાર લે છે. પછી પહેલાંનો વારો પાડી દે. હા, પણ આપણને તો એ બે લાફા મારે ત્યાં સુધી સહન કરી ત્રીજો મારવા જાય તો આપણે ઉપાડીને ચાર મિલી એટલે ભગવાનને આવવાની જરૂર પડે તારે. હું આપણે જેમ તેમ તો નહીં. વાલા ભક્તો, પરમાત્મા ધરતી ઉપર અવતાર લઈને પોતાના ભક્તની રક્ષા કરે છે. હવે સર્વે ચારણાહા ઊંચુહુ સરસ સ્તુતિ કરે છે. ભુજંગી છંદમાં ચરિત્રમ શુભમ તે ધ્રુતાનેક મૂર્તે પ્રબંધેરનેકેર હિ ગાયંતિ ભક્તા. ચરિત્રમ શુભમ તે ધ્રુતાનેક મૂર્તે પ્રબંધેરનેકેર હિ ગાયંતિ ભક્તા. યદુ શોતૃવક્તૃન પુનાત્યેવ સદ્યો વયમ તમ નતા પુણ્યકી કીર્તિં ભવંતમ. યદુ શોતૃવક્તૃન પુનાત્યેવ સદ્યો વયમ તમ નતા પુણ્યકીર્તિં ભવંતમ. વયમ તમ નતા પુણ્યકીર્તિં ભવંતમ. ભગવાન અવતાર ધારણ કરે પછી ચરિત્રો કરે. ચારણો એવું કહે છે, ચરિત્રમ શુભમ તે ધૃતાનેક મૂર્તે હે પ્રબંધેરનેકેર હિ ગાયંતિ ભક્તા. ધરતી ઉપર અવતાર લીધેલા એવા આપ દિવ્ય મૂર્તિ ભગવાન, ભક્તના કલ્યાણ માટે વિધવિધ ચરિત્રો કરો છો અને ભક્તો એ ચરિત્રોને અનેક રીતે ગૂંથીને ગાઈશ. અનેકે હિ પ્રબંધે હિ વિધવિધ એના ગ્રંથો લખાય પદ્યમાં ગદ્યમાં ભાષાઓમાં, અને એ ચરિત્રો ભક્તો ગાય છે. અને કેવા છે એ ચરિત્રો ત્યારે કહે છે, એ ચરિત્રોને ગાનારા સાંભળનારા સદ્ય પાવન થઈ જાય છે. એના બધા પાપ બળી જાય છે, એનો આત્મા ભગવાનની ભક્તિ વાળો થઈ જાય છે, જગતની વાસના ટળીને ભગવાનમાં પ્રેમ થાય છે. તમારા ચરિત્રો ગાવા સાંભળવાથી એવા તમે પુણ્ય કૃતિ છો. હે પરમાત્મા, અમે તમારા ચરણમાં વંદન કરીએ છીએ. વાલા ભક્તો, આ શ્લોકોમાં બહુ ઊંડાણ છે. અષ્ટવસુઓએ સ્તુતિ કરીને એમ કહ્યું કે જ્યારે ધરતી ઉપર અસુરો ભક્તને પીડે ત્યારે તમે અવતાર લ્યો છો, એનાથી આપણને છે ને નિર્ભય બનાવ્યા છે. કે જ્યારે જ્યારે આપણને કોઈ પણ નડશે કનડશે ત્યારે પરમાત્મા કદાચ અવતાર નહીં લે પણ કોઈનામાં રહી નહીં, આપણું દુઃખ ટાળી દે એમ, એ એમની જવાબદારી છે. આપણા ધર્મને જ્યારે કોઈ તોડાવવા આવશે ત્યારે ધર્મ ગોપ્તરે, પરમાત્મા છે ને ધર્મની રક્ષા કરનારા છે, તે જરૂર આપણા ધર્મ નિયમની ભગવાન રક્ષા કરશે. અને વળી એ પરમાત્માના કરેલા ચરિત્રો આપણે ગાઈશું તો ખરેખર આપણા બધાએ પાપ ધોવાઈ જવાના છે. માટે ભગવાનના ચરિત્રો ગાવા ને સાંભળવા, એમાં કોઈ દી આળસ ન રાખવી. સાધુ સંતોનો તો ખાસ ધર્મ છે, એમણે તો ભગવાનના ચરિત્ર શીખવા, ગાવા, ગોખવા, કહેવા, ભગવાનના ગુણ ગાગા જ કરવા. સાધુ સંતો ભગવાનના ગુણ ગાય નહીં તાર કોણ ગાય? માટે સાધુ સંતોએ કથા વાર્તા કરવામાં અને ભગવાનના ગુણ ગાવામાં કોઈ દી થાકવું નહીં, આળસવું નહીં, વિરમીને બેસવું નહીં. ગામડે ગામડે ભગવાન સ્વામિનારાયણના એ નંદ સંતોએ જઈ જઈને લોકોને ભગવાનની વાતો કરી છે ત્યારે એમને ભગવાન સમજાણા છે, ધર્મ નિયમ સમજાણા છે, લોકો ભગવાન ભજતા થયા, પવિત્ર થયા. આજથી 200 વર્ષ પહેલાંના ગુજરાતમાં ક્યાં કોઈ નાતું ઈતું હવારે?
આજે કાંઈ સ્વચ્છતા, સુઘડતા, સંસ્કારિતા દેખાય છે એ ભગવાન સ્વામિનારાયણનો અને સ્વામિનારાયણના 500 પરમહંસનો પ્રતાપ છે. આજે માણસોમાં કેટલા કેટલા રૂડા સંસ્કાર છે. સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી હોય, દુનિયાએ નતમસ્તકે સ્વીકારવું જોઈએ, અહો તો એમાં કોઈ વ્યસન ન હોય. એ સવારે નાતો જ હોય, એ પૂજા કરતો હોય. આવી સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયની છાપ એ નંદ સંતોના મહેનતનું ફળ છે. માટે ભગવાનના ચરિત્રો ગાવા ને સાંભળવા પરમ ધર્મ છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં મધ્યના 47માં ન ભૂલતો આવતો મહારાજે આજ્ઞા કરી કે હરિભક્તો સંતોની અન્નવસ્ત્રે સેવા કરે છે. આ લુગડા પહેર્યા છે ને એ તમે દીધેલા છે, સીધી ભાષા કહું, પેટમાં અનાજ છે એ તમે આપેલું છે, અમે કાંઈ રળવા ગયા નથી. ભગવાન કહે છે કે સંતોની હરિભક્તો અન્નવસ્ત્રે સેવા કરે છે, તો સંતોએ હરિભક્તોની વાતચીતે કરીને સેવા કરી. કાંઈ માથું દાબવાનું નથી તમારું, અમને તમારી સેવા કરવાની ભગવાને આજ્ઞા કરી છે કે ગૃહસ્થોની સેવા એ ત્યાગીઓએ, સાધુઓએ કરવી, તે સિવાયની સડિયું ધોવી ના બાપા ના. એમને ભગવાનની વાતો કરવી, ભગવાનનો મહિમા સમજાવવો, આ સેવા સત્સંગીની સાધુજનોએ કરવી. આમ વાત કરીને ભગવાને દાખલો આપ્યો કે જો આ મૂળજી બ્રહ્મચારી છે એ અમારો મહિમા સમજીને અમારી સેવા કરે છે તો અમે બ્રહ્મચારીનું બહુ માહિત્યમ રાખીએ છીએ. એમ સત્સંગીનું પણ માહિત્ય રાખવું, સાધુઓએ અરસ પરસ હેત રાખવું, એક કુટુંબ જેવું, આવું ભગવાને શીખવાડ્યું છે. માટે ભગવાનના ચરિત્રો કહેવા અને સાંભળવા એ તો બહુ મોટા પુણ્યની વાત છે. આ ચરિત્રો શીખવા જોઈ, નકરા ઢોલકા ટીપવાનું શીખે મેળ નહીં પડે, ચરિત્ર આવડવા જોઈ. આ સેવા છે, પણ ભગવાનની વાતો સાંભળવાની હરિભક્તોને બહુ ઈચ્છા હોય છે. આ અમારા સંહિતા પાઠમાં બેઠેલા વિદ્વાન સંતોને એક વાત કરું. એકવાર અમે શિબિર કરી હતી નર્મદાને કાંઠે, એમાંથી એમાં વીણી વીણીને જે હરિભક્તો હોય સારા એની એક ચોઈસ કરીને એને 300 જેટલાને ત્યાં લઈ ગયેલા. પછી ત્યાં એક સ્ટડી કર્યો, તે સ્ટડી આવા પ્રકારનો હતો. હરિભક્તોને એક સવાલ પૂછવામાં આવ્યો અમારા તરફથી કે હે સત્સંગીઓ, તમને અમારી સાધુજનો પાસેથી શું શું અપેક્ષાઓ રહે છે? આવો એક પ્રશ્ન પૂછ્યો. મેં પૂછ્યો કે સત્સંગીઓને સાધુ પાસેથી શું અપેક્ષાઓ હોય છે? પછી એનું એક લિસ્ટ કર્યું, આ આ આ આ આ. પણ તમને વાત સાંભળીને આનંદ થશે, એમાં ટકાવારીમાં વધારે મેં વધારે હરિભક્તોને સાધુ પાસેથી આ એક જ આશા રહે છે કે તમે અમને કથા કીર્તન ભજન કરાવો. હે સંતો, તમે અમને ભગવાનની વાતો કરો, કથા કરો, કીર્તન કરાવો, ધ્યાન ધરાવો, ભજન કરાવો, તમારી પાસેથી અમારે આ જ આશા છે. આમ સત્સંગીઓ એક સર્વે કરતા સ્પષ્ટ જાણવામાં આવ્યું કે સાધુઓ પાસેથી કથા વાર્તાની ખૂબ અપેક્ષા રાખે છે. અને જ્યારે સંતો હરિભક્તોને કથા વાર્તા કરતા નથી, ભગવાનની વાતો કરતા નથી અને નર્યું બીજું જ કરે છે, ત્યારે હરિભક્તોને ગમતું હોતું નથી. એમ વાત છે.
એટલે હરિભક્તો એમ કે છે કે ભાઈ, અમે ગામડેથી થોડો સમય કાઢીને અહીં વડતાલ આવ્યા, કોક સંત ઘડીક તો અમારી પાસે બેહીને બે ચરિત્ર તો કહો કે હરિમંડપમાં મહારાજે આ કર્યું હતું, અહીં આ લીલા થઈ હતી, અહીંનું આ માધ્યમ છે, કોક તો અમારે માટે 5-10 મિનિટ તો ફાળવો, એમ હરિભક્તોને આશા રહે છે. આ પછી બીજી થોડીક અપેક્ષાઓ એમણે નોંધાવી હતી. એ અપેક્ષા એવી હતી કે અમારે ઘેરે તમે પગલા કરો. આ બીજા નંબરની અપેક્ષા છે. હરિભક્તને આ ઈચ્છા બહુ રહે છે કે આચાર્ય મહારાજ અમારે ઘેરે પધરામણી કરે, સાધુ અમારે ઘેરે પધરામણી કરે, આજ મારે ઓરડે ગાય, બે શ્લોક બોલી, અમારું ઘર એ વાતાવરણથી પવિત્ર બનાવે, એમની ચરણરજથી અમારું આંગણું પાવન થાય. આવી દરેક હરિભક્તોની ઈચ્છા હોય છે. મારી વાત ખોટી હોય તો મને પાછી દેજો, સાચું ને? અને એક ત્રીજી ઈચ્છા હરિભગતની હોય છે, એ કે સંતો જ્યારે ગામડે જાય, આજ મારી ખીચડી તમે જમો, હું ગરીબ છું, હું કાજુ બદામનો શેરો મેસુ બનાવી શકું એમ નથી, વડતાલમાં બધાય સંતોને હું રસોઈ આપી શકું એટલી મારી સ્થિતિ નથી, તમે 2-5 સાધુ આવ્યા છો, આજ જો તમે મારું સીધું, આજ મારો લોટ લ્યો ને મા બાપ. અને જ્યારે એ ગરીબ હરિભગતનો સાધુ રાજી થઈને લોટને ખીચડી લે છે, ત્યારે એના આખા ઘરમાં બધાની આંખમાં આંસુ આવી જાય છે. મારે એક પ્રસંગ બન્યો હતો, હું તમારી આગળ વાત કરું. ચિઠ્ઠી ફરવા ગયો હતો, પરિયજ ગામમાં ગયો હતો, મને એનું નામ ખબર નથી, પણ અમે 2 દિવસ રોકાઈ અને નીકળતા હતા બીજે ગામ જવા, અને એક બ્રાહ્મણ મને કહે છે, કાલ તમે મારી રસોઈ જમાડીને જાજો, અમારા મંદિરમાં ભગવાન બેઠા છે, રોજ અમે દર્શન કરીએ છીએ, એ પરમાત્માને અમારા તરફથી કાલ તમે થાળ ધરો અને બધા સાધુ જમો. અમે 4-5 હતા, વધારે નહોતા. મેં કહ્યું, પણ ભલા માણસ, 2 દિવસ રોકાણા તમે આવ્યા નહીં, વાત કરી નહીં, 2 દિવસ અમારે કોકને ઊભો કરીને ખીચડી ઊભી કરવી પડી, અને આ ત્રીજે દિવસ તમે આવ્યા. એ કે, સ્વામી, હું તો બસમાં કંડક્ટરની નોકરી કરું છું, આ ગામથી ઓલે ગામ, હજી હું કાલે સાંજે ઘરે આવ્યો, મને ખબર પડી સંતો આવ્યા છે, દોડતો આવ્યો છું, અને આટલું મારું માનો કે હા, મારે પહેલે દિવસે આવીને તમને કહેવું જોઈએ, મારી ભૂલ છે. પછી મેં તો જવાનો નિર્ણય નક્કી રાખ્યો, કે ભાઈ જો, અમારે નીકળવાનું છે, તમે કાલ આવ્યા તો આજ તમારી રસોઈ થઈ જાય. મેં કીધું, અમે કાલ નહીં રોકાઈ. એમ વાત કરી તો એ હા ઉદાસ થઈ ગયા હરિભગત, આંખમાં જલજલી આવી ગયા. મેં કીધું, આમાં તમે રોવા શું માંડ્યા? ત્યારે એણે વાત કરી, એ કે, મારા બાપા વડતાલના ચોસ્ત સત્સંગી, એમની નસે નસમાં વડતાલ વસેલું, અમારી સ્વામી હાવ ગરીબ પરિસ્થિતિ, હાવ ગરીબ. અને મારા બાપા ધામમાં ગયા ત્યારે અમને એટલું કહેતા ગયા હતા કે તમે વડતાલના થઈને રહેજો, અને આપણી સ્થિતિ એવી નથી, આપણી સ્થિતિ એવી નથી કે વડતાલના બધા દેવોને અને બધા સાધુને આપણે રસોઈ દઈ શકીએ, પરંતુ હે છોકરાઓ, મારું એટલું માનજો કે ચિઠ્ઠીમાં ધર્માદામાં વડતાલથી કોઈ પણ સંતનું મંડળ આવે તો એને તમે જમાડ્યા વગેરે જવા ન દેતા. દર સાલ મંડળ આવે, એમ આ સાલે આ મંડળ આવ્યું, બીજી સાલ બીજું મંડળ આવ્યું, ત્રીજી સાલ ત્રીજું મંડળ આવ્યું, એમ કરતાં કરતાં આપણે વડતાલના બધાય સાધુને વર્ષોએ જમાડી શકીશું, એક સાથે નહીં, તમે જોજો. એણે વાત કરી, એ કહે છે, બધા સાધુને હું આગ્રહ કરીને જમાડું છું, અને તમે જમ્યા વગેરે ના જાઓ. એ રોવા માંડ્યા. પછી મને એમ થયું
કે આને ઠોકરાવાય નહીં. અને જો આવા હરિભગતને આપણે ઠોકરાવીએ તો ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ રાજી ન થાય. એટલે અમે પછી નિર્ણય બદલીને રોકાણા. મેં એને કહ્યું, સીધું લાવો, હવે થાળ કરીને રસોઈ જમીન બપોર પછી જઈશું. બિચારો બહુ રાજી થઈ ગયો. અને મેં કીધું, તમારી સ્થિતિ પ્રમાણે જે હોય એ ખીચડી જે હોય એ લાવજો. તા કે ના, એમ તમે ચાર પાંચ સાધુ પૂરતો તો મારે છે ને શેરો કરાવવો જ છે. કે શેરો તમે કરો. હવે ગામડામાં ઘણી વખત કેવું હોય કે મંદિરમાં બધી સગવડતા ન હોય. હું વાત કરું છું એ લગભગ 23 વર્ષ પહેલાંની વાત કરું છું. ત્યારે શું છે કે કાંઈ મંદિરોમાં એવા ગેસ કે ઊભા રસોડા નહોતા. આપણે સ્ટવ આવે ને એના ઉપર કરવાનું હતું. હવે એણે તો શેરાનું સીધું લાવી નાખ્યું. તાવે છો નાનો એવો હતો અને ઓલું કડાયું નહીં. આપણે તપેલી આવે ને એમાં શેરો મેં કર્યો. એ નાનો એવો તાવે છો સ્ટીલનો અને આમ અણીદાર. એ આમનામ હલાવતા મને આ વાત એટલે ખરેખર યાદ છે. મારા હાથમાં ફરફોલો પડી ગયો હતો એવું દજાય. અને નાનો તાવે તો નાની તપેલી લે એમાં હલાવીને શીરો કર્યો ઠાકોરજીને ધર્યો. અને એ એટલા બધા રાજીથી આ કે ન પૂછો વાત. મારો કહેવાનો અર્થ એ કે હરિભક્તોને સંતો પાસેથી એક આ બળવત્તર ઈચ્છા રહે છે કે અમારા રોટલા તમે જમો, અમને કથા કરો, અમારે ઘેરે પધરામણી કરો અને અમારી રસોઈ જમો. આ ત્રણ વસ્તુ હરિભગતના દિલમાં છે અતિશય. સાધુ સંતોનો આ ધર્મ છે, એમની પવિત્ર ફરજ છે. એમણે આળસ છોડી હરિભક્તને કથા વાર્તા કરવી જોઈએ, હરિભગતને ઘેરે પગલા કરવા જોઈએ અને એમની રસોઈ એ રાજી થાય એ રીતે એમને ક્યારેક રાજી કરવા જોઈએ. અને ખાસ નાના પ્રેમાળ નિખાલસ હરિભક્તોને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. નકરું પૈસાવાળાની વાહે ધોડધોડ કરવું એ કંઈ સાધુતા નથી. એને ના હાચવવા એમ મારું કહેવું નથી, પરંતુ એને હાચવવામાં નાના હરિભગતનો કોઈ દી ભાવ જ પૂછાય નહીં ત્યારે સત્સંગ તૂટી જાય. કેમ જે સત્સંગ જાજો નાના હરિભક્તોમાં છે એટલે એમને હાચવા જોઈ. અને એ લોકો તો નાના હરિભક્તો તો આપણી પાસેથી બહુ માન કાંઈ નથી ઈચ્છતા. એને મોટા મોટા હાર, એને સ્ટેજમાંથી આવી એને વખાણવાની બિચારાને કોઈ ઈચ્છા નથી. એને તો ક્યારેક એમ થાય છે, મારી ઝૂંપડીએ મા બાપ 2 મિનિટ પગલા કરો ને બાપા, 2 મિનિટ આવો ને, મારે ઘરે કોણ આવશે, એટલું છે એમ. એને બીજી કોઈ ઈચ્છા નથી. એને ક્યારેક એમ થાય છે કે અમે કાજુનો મેસુબ તમને નથી જમાડી શકીએ એમ, અમારે ઘેરે ક્યાં કાજુ છે. પણ ક્યારેક અમારી ખીચડી તમે લ્યો ને. ઘણી વખત લોકોને હરિભક્તોને એવું લાગે છે કે આ સાધુઓ બધા પૈસાવાળાની વાંહે ધડધડ કરે છે. મારી કંઈક ભૂલ થતી હોય તો માફ કરજો, અને તમારું અયું આ કહેતું હોય તો મને કાંઈ વાંધો નથી. ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે હરિભક્તની વાતો કરીને તમે સેવા કરજો, કથા વાર્તા કરીને સાધુઓ તમે સત્સંગીની સેવા કરજો. આમ કહ્યું છે. કેમ જે એ તમારી અન્નવસ્ત્રે સેવા. આપણે હાજા માંદા થઈએ ત્યારે દવાખાનામાં ખર્ચા થાય છે એ તમે જ આપો છો, અમારા ગાડી ભાડાય તમે જ આપો છો, અમારો બધો ખર્ચો તમે જ આપો છો. હિન્દુ સંસ્કૃતિ કેટલી અજોડ છે. આમાં એક જ આશ્રમ રળે છે અને ત્રણે આશ્રમ બેઠા ખાય છે. માટે તમને વંદન છે, તમને વંદન. તમારું અન્ન અમારા પેટમાં છે અંદર,
અને તમારા લુગડા અમારા શરીર ઉપર ચારે કોર છે, અંદર ને બહાર બધે તમે જ છો મા બાપ, અમારા સાચા લક્ષ્મીનારાયણ તો તમે છો. અને તમારી અમે આટલી સેવા ન કરીએ, કથા વાર્તા ન કરીએ, ક્યારેક તમારે આગ્રહ હોય તો પગલા તમારે ઘેરે ન કરી દઈએ, ક્યારેક તમારો આગ્રહ હોય તો તમારે માટે બે પાંચ જણાનું રાંધી ન દઈએ, તમને થોડાક પ્રેમથી બોલાવીએ નહીં, તો ભગવાન અમારા ઉપર રાજી ન થાય. બીજું કાંઈ નહીં, ભગવાન રાજી ન થાય. માટે ભગવાનને આપણે રાજી કરવા છે. આ સત્સંગ આપણો છે, વડતાલ આપણું છે, લક્ષ્મીનારાયણ દેવ આપણા છે, હરિકૃષ્ણ મહારાજ આપણા છે. અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ને હરિકૃષ્ણ મહારાજ જ આપણા છે, અને બીજા મંદિરો અને બીજો સત્સંગ આપણો નથી એવી સંકુચિતતાય ન રાખવી. ગામડે ગામડું, નાના નાના મંદિરો, નાના નાના સત્સંગીઓ બધાય આપણા છે. બધાયને ન્યાય મળે, બધાને પ્રેમ મળે, બધાય ઉપર આપણે જે થાય તે નજર રાખીને એમનું ભલું કરીએ તો ભગવાનને બહુ ગમીએ. વાલા ભક્તો, આ સ્તુતિના ભાવો કાઢીને તમને કહું છું કે ભગવાન શ્રી હરિના ચરિત્રો ગાવા અને સાંભળવા જેનાથી આત્માનું કલ્યાણ થાય છે. ગાવાનો વિશેષ ધર્મ સાધુ સંતોનો છે, સાંભળવાનો વિશેષ ધર્મ સત્સંગીઓનો છે. જોકે સાધુએ સાંભળવું જોઈએ, પરંતુ સત્સંગીઓ ભગવાનના સંતો પાસેથી લીલાચરિત્રો સાંભળવાની બહુ ઈચ્છા રાખે છે. હવે ગંધર્વ અપ્સરસ ઊંચુ, ગાંધર્વો અને અપ્સરાઓ સ્તુતિ કરે છે. યે કથાસ્તે વિહાય અન્ય ગાથા પ્રભો, કીર્તયંતે થ શૃણવંતિ વાતે જનાહા, દુઃખિતા સ્યુચ્ચ સંસાર પાસે હી, સીતાસ્તમ નતાસ્મ શરણ્યમ ભવંતમ વયમ. આર્ષ છે, અદ્ભુત વાત કરી. મારે તમારે બધાને આ શ્લોક તો ખરેખર જીવમાં ઉતારવાની જરૂર છે. શું શું કહે છે? ગંધર્વો અને અપ્સરાઓ. હવે ગંધર્વ અને અપ્સરાઓ એ આવી મોટી વાત કરે છે, નકર ગાંધર્વો એટલે ગાવા નાચવાવાળા, અપ્સરાઓ એના આપણે ઓળખીએ છીએ ને. પરંતુ એણે વાત એવી મોટી કરી, એ એમ કહે છે કે એ કથાસ્તે વિહાય, હે ભગવાન, તમારી કથા વાર્તા ચરિત્ર છોડીને અન્ય ગાથા હા કીર્તયંતે, બીજી વાતો જે કરી કરે છે, સંભળાય છે? તમારી કથા વાર્તા છોડીને બીજી જે વાતો કરી કરે છે, અન્ય ગાથા હા કીર્તયંતે અથ શૃણવંતી, અને બીજી વાતો સાંભળે છે ને, બીજી વાતો નકરી કર્યા કરે છે, તે જનાહા, એ માણસો સંસાર પાસે હી સીતાહા, સંસાર પાસથી બંધાયા થકા, દુઃખિતાહા સ્યુઃ, તે માણસ દુઃખી થાય છે. બોલો, આવું ગંધર્વ અને અપ્સરાએ કહ્યું, હે ભગવાન, તમારી કથા વાર્તા નથી કરતા ને નકરા ગામ ગપોટા જ મારી માર કરે, ઓડલે ને પેડલે બેહી બેહીને, એને સંસારનું બંધન થાહે અને એ બહુ દુઃખી થાહે થાહે થાહે. તમે તો તમારે શરણે આવે, તમારી કથા વાર્તા કરે એને તમે બહુ રાજી થઈને બહુ પાળો છો, બહુ એને સુખ આપો છો. શરણ્યમનો અર્થ કહું છું, શરણે આવેલાને બહુ લાડ લડાવે, બહુ હાચવે, એને શરણ્ય કહેવાય છે. એવા હે શરણ્ય ભગવાન, તમને અમે નમસ્કાર કરીએ છીએ. આ શ્લોક ભગવાન સિવાયની અન્ય વાતો કરવાનો નિષેધ કરે છે. પરમાત્માની કથા વાર્તા કીર્તન કરીને જ દિવસ નિર્ગમન કરો. ભગવાન સિવાયના અન્ય ગપાટ મારીને દાડા બગાડવા નહીં. વાલા ભક્તો, આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માત્ર ટૂંક સમયમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયને આટલો બધો જો વિસ્તારી શક્યા હોય તો એનું એક જ કારણ છે, આ સંતોનું સતત ભ્રમણ. ભગવાન સ્વામિનારાયણ
ક્યારેય પલોઠી વાળીને બેઠા નહોતા, ક્યારેય નહીં. એમણે માણકી ગોળીને દોડાય દોડાય જ કરી છે. અને ત્યાર પછી આ સાધુઓ પેટ્રોલ ડીઝલ પૂરી પૂરીને ગાડીઓ દોડાય દોડાય જ કરે છે. અને એટલે જ આ સત્સંગનો વિકાસ વધતો જ જાય છે, વધતો જ જાય છે, ને વધતો જ આવવાનો. ભાવનગરમાં એક મોટા માણસને ઘરે અમારે જવાનું થયું હતું. એ શંકરાચાર્યને માનનારા હતા. એમને ઘરે ગયો હું. પછી એણે વાત કરી કે તમારા સત્સંગની રીત જોઈને અમને બહુ આનંદ થાય છે. તમારા આચાર્ય, તમારા સાધુ નાના નાના માણસને ઘરે એના અડધા વેણે પધારે છે. એ કહે છે કે હું 40 વર્ષથી આ અમારા સંપ્રદાયમાં છું, મેં હજી અમારા આચાર્યને જોયા નથી. કહે છે એ કેવા છે મેં ભાળ્યા નથી. કહે છે અને તમારા સાધુ સંતો આટલું વિચરે, આટલું ફરે, અને એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાય હવને વાલો લાગે છે, એટલે જ સ્વામિનારાયણિયા બધા બહુ સુખી છે, એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાય ખુદ કે ને ભૂતે વધતો છે. માટે આ બધા સંતોના દાખલા બહુ છે. એ લોકો આમનામ ટ્રાવેલિંગ કરી કરીને થાકી જાય હો, આ બધું દુખે, તોય પણ ભગવાનને રાજી કરવા માટે, હરિભક્તોને રાજી કરવા માટે આ બધા સંતો જેનાથી થાય એટલી મહેનત બધા કરે છે. સ્વામિનારાયણના સાધુ રોટલા બગાડનારા બાવા નહીં. આ તમને કહ્યું, એ ખાય એના કરતાં અનેક ગણી ભગવાનની સત્સંગીની સેવા કરે છે અને પૈસોય પગાર લેતા નથી. માટે એ પણ આ સંપ્રદાયની અલૌકિક રીત છે. અને આ શ્લોકમાં જે ગંધર્વ અને અપ્સરાએ કહ્યું કે તમારી જે કથા વાર્તા નથી કરતા, નથી સાંભળતા અને નર્યા ગામ ગપોટા મારે છે, તે સંસાર પાસથી બંધાયા થકા દુઃખિતા હસ્યુ, તે દુઃખી થાય છે. માટે હે શરણ્ય એવા ભગવાન, અમે તમને નમસ્કાર કરીએ છીએ, તમારે શરણે આવ્યા છીએ. આ ભગવાનની સ્તુતિ છે કે મને તમને ઉપદેશ છે? ન સમજાય એવી વાતો છે. સ્તુતિની સ્તુતિ છે, ભગવાનનો મહિમાનો મહિમા છે કે તમારા જે ચરિત્રો ગાય છે એ પાવન થઈ જાય છે અને મોક્ષ થઈ જાય છે. એ આગલા શ્લોકમાં સાંભળ્યું. અને પછી કે તમારા ચરિત્ર જે ગાતા ને તેને ગામ ગપોટા મારે છે, એ સંસારમાં બંધાઈ જાય છે અને દુઃખી થાય છે, એ બીજા શ્લોકમાં સાંભળ્યું. આમથી આમ ને આમથી આમ, આ વ્યાસ પ્રભુની ટેકનિક છે. આ ગ્રંથ બનાવીને જે ઉપદેશ દેવો છે એ ઉપદેશ સ્તુતિમાં દીધે જાય છે, ભગવાનનો મહિમા કીધે જાય છે, બધું આમાં ભેગું વણ્યું છે. માટે વાસુદેવ મહાત્મય ભગવાનને બહુ વાલો ગ્રંથ છે, અદ્ભુત ગ્રંથ છે. અને હવે પછીની વાત છે ને, મને તમને બધાને બહુ વાલી લાગે એવી છે. કોકિલ વૃત્તમાં છે, અજિત તવાથ તાવક જન શ્રમુદાલ્પમપી દ્રવિણ જલાન્નવસ્ત્ર નમાન્ય તમેન સકૃત ચરતિ હસેવનમ સપદવીમ મહતીમ મહતામ વ્રજતિ જન અલ્પકોપી તમહમ પ્રણતઃ કરુણમ. હે અજીત, કોઈથી જીતાવ નહીં એવા હે ભગવાન, સાંભળજો. તવ અથ તાવક એટલે કે તમારી અને તમારા જનની આનંદથી થોડીક, કાં તો દ્રવ્યથી, જળથી, અન્નથી, વસ્ત્રથી, એમાંથી અન્ય તમે, એમાંથી બધાથી નહીં પણ એક એકાદાથી, સકૃત એટલે માત્ર એકવાર જો સેવા થઈ જાય. મારે ફરી વાર કહેવું પડશે કારણ કે એટલું બધું તો મગજ કોઈનું સ્ટ્રોંગ નહીં હોય. જો સેવા થઈ જાય તો મહતામ મહતીમ પદવીમ વ્રજતી,
મોટામાં મોટી પદવી પામે છે, જનહ અલ્પકોપી. હાવ નાનો એવો માણસ હોય તો પણ એવા કરુણાવાળા હે ભગવાન તમને અમે નમસ્કાર કરીએ છીએ. કેટલું બધું સરસ લખે છે. હવે ફરીવાર કહું છું, ધ્યાન દો. એટલે આગળ આવી ગયા સાધુ થવાનો વિચાર છે કેમ? શું અહીંયા કઈ તમને દુઃખ દેખાય? હે અજીત, હે પરમાત્મા, તમારી ને તમારા સેવકની, તમારા સંતની, ભગતની આનંદથી થોડી એવી પણ એક જ વાર જળ, વસ્ત્ર, પુષ્પ, એનાથી એકાદી વસ્તુથી જો થોડીક સેવા થઈ જાય તો કહે છે કે મોટામાં મોટી પદવીને માણસ પામે છે, મોટામાં મોટી પદવી પામે છે. અને પાછું લખ્યું, અલ્પકોપી જન. હાવ નાનો એવો માણસ હોય ને તોય મોટામાં મોટી પદવી પામે છે, એવા તમે કરુણા નિધિ છો, માટે તમને અમે પ્રણામ કરીએ છીએ. એમ કોણ બોલ્યું? સમુદ્ર. આ સમુદ્રની સ્તુતિ છે. સમુદ્રએ ભગવાનની સ્તુતિ કરી. માટે વાલા ભક્તો, આ વાસુદેવ મહાત્મય ભગવાનને અતિ વાલો ગ્રંથ છે. આમાં લખ્યું એ કોઈ ખોટું ન માનતા. આ ખોટું માનશો તમને કાંઈ ફળ નહીં. અને જો આમાં લખ્યું છે એ સાચું માનીને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ ઓયો મેં ભક્ત્યા પ્રયચ્છતિ, ગીતામાં કહ્યું છે ને, એ પ્રમાણે થોડી ઘણી. જો ભાઈ, આ અજમેરા પરિવાર છે એ કરોડ રૂપિયાનો મુંગટ કરીને હરિકૃષ્ણ મહારાજને પહેરાવે, બરાબર છે? આપણે બાપા એટલો બધો વેંત ન હોય, સમજાણું, પણ થોડી ઘણી તમે ફૂલની ફૂલની પાંખડી વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને સેવશો તો અજમેરા પરિવારને જે પદવી મળવાની છે ને એ તમનેય મળવાની છે, કોઈ ફેર નહીં. કેમ જે વાત એમ છે, ભગવાને એમને જાજુ આપ્યું તે જાજુ આપે, આપણને થોડું આપ્યું તો આપણે થોડું આપી, એમાં આપણો કાંઈ વાંક છે? વાંક એનો જ. એને જાજુ આપ્યું હોય તો આપણે જાજુ આપે, બરોબર છે ને? માટે ભગવાન શ્રીહરિને પાછું એવું કાંઈ નથી કે મને જાજુ આપો તો જ હું રાજી થાવ. કેમ જે બધું એનું જ છે. આપણું કેદી હતું મફતના, આપણે તો કોકની વસ્તુના માલિક થઈને બેસી ગયા છીએ. થોડું ઘણું આપીએ ને તો બેડો પાર થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ ગઢડાનું મંદિર કરતા હતા અને પહેલી વાત સાંભળી છે ને, એક બ્રાહ્મણ આવ્યો, એમની પાસે એક જ રૂપિયો હતો, એટલે માથામાં પાઘડીમાં ચીથરી બાંધેલો, એણે ભગવાન શ્રીહરિને આપ્યો અને ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ ગયા કે અરે રે, આપણે તો ગોપીનાથજી દાદાના કળશ ચડી ગયા. કેશ કેમ? તો કે આ બ્રાહ્મણે એનું સર્વસ્વ આપી દીધું. સર્વસ્વ કેમ? જે એની પાસે આટલું જ હતું અને એ આપણને દઈ દીધું. આમ ભગવાન શ્રી હરિ એના ઉપર રાજી થઈ ગયા હતા. માટે કોઈએ એ રીતે મૂજાવવું નહીં. અને જુઓ, બહુ રૂપિયાવાળા હોય ને એ સપન ભોગનો થાળ કરાવે, અને ગરીબ હોય એ જેતલપુરના પેલા ભગતની જેમ મઠનો રોટલો લઈને ભગવાન પાસે આવે. તે ભગવાનને ક્યાં એવું કાંઈ છે, એ તો ભાવના ભૂખ્યા છે. માટે આપણે ભાવ શુદ્ધિ રાખવી ખરેખરી તો ભગવાન એટલા બધા રાજી થઈ જાય. જનહ અલ્પકોપી, અરે નાનો એવો માણસ છે, ભગવાનની જરી કેવી સેવા કરે ત્યાં મોટી પદવીને પામે છે. કેમ જે પરમાત્મા એવા દયાળુ છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે કરી વચનામૃતમાં કે ભગવાન તો કેવા છે, તો કે કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય અને એ એટલો મોટો હોય કે એના ગામડાની કોઈ ગણતરી ન હોય, એની પાસે આવીને કોકી રાજાના બે શ્લોક ગાય કે થોડાક વખાણ કરે કે પગે લાગે, કાંઈક રાજાને માટે કાંઈક શીભડું સારું હોય એટલે આવે, કાંઈક ભેટ ધરે, રાજા ખુશ થઈ જાય કે પાંચ ગામ આને આપો, આને તો અમારું બહુ કામ કર્યું. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ એવા મોટા છે કે એની થોડી ઘણી સેવા જો ભગવાનનો ભગત કરે તો ભગવાન રાજી થઈ જાય ને એમ કે તારું હું કલ્યાણ કરીશ. બોલો, આટલા બધા દયાળુ છે, શી એમની વાત કરવી. માટે એ ભગવાન પુરુષોત્તમ નારાયણને આપણે સદાયને માટે સેવવા, એને ભૂલવા નહીં. અને સ્વામિનારાયણ ભગવાને તો એવા બહુના કલ્યાણ કર્યા છે, બહુના. ગઢડામાં સમય હતો, રંગોત્સવ હતો, પેલા સારંગપુરના અમરા ખાચર ને વાઘા ખાચર,
બે જણા છે ને ગરીબ, એની પાસે બહુ પૈસા નહોતા, પણ એની બાએ આગ્રહ કર્યો કે આપણે ભગવાનને કાંઈક આ રંગોત્સવમાં લઈને જવું છે, તે સાદું સફેદ કાપડ અને એના વાઘા કરાવ્યા. આ વલે એ જમાનામાં આવતું પનો કે એને સફેદ, એ વાઘા લઈ સોણીને કડ્યું અને ગઢડે ગયા. હવે રંગોત્સવ પહેલાં સભા ભરાણી અને એમાં પૂજા કરવા માટે માણસો આવ્યા, તે જરિયાની ને સોનેરી ને આમ ભાત ભાતના વસ્ત્રો ને વીંટીઓ ને હાર ને આ ને તે ને, હવે એવા બધા મોટા મોટા તાહાડા ને એમાં બધી આ વસ્તુ મૂકેલી ને એ જોઈને એ બેને એટલો બધો સંકોચ થયો ને એટલી બધી શરમ થઈ, તે પેલા વાઘા લાવેલા એની પોટલી બગલમાં જ કાઢે નહીં. હા બે ભાઈ આમ સભામાં બેઠેલા કે આમાં જવાય જ નહીં, આવી મોટી પૂજાઓ થતી હોય એમાં હવે આપણે આ હાદા કપડાના હૂતરા વાઘા કરીને લાવ્યા તો ભગવાન આમાં આપણું ક્યાંથી ગ્રહણ કરે, હવે આમાં આપણે શું મોઢું બતાવીને શું આપવું. માલકોર જીવ માંડો કોચવાવા કે અરે રે આપણી પાસે કાંઈ નહીં, શું ભગવાનને આપીએ. આમાં બચારા આમ ઉદાસ થઈ ગયા. પૂજા મોટા મોટાની હાલે, પૂજા પૂરી થઈ અને ભગવાન શ્રીહરિ ઉઠ્યા, કે આ બધા હરિભગત આમ રસ્તામાં પગે લાગે ને એમ રસ્તામાં પગે લાગતા હતા, એ આમ વાહે ઊભેલા. ભગવાન સ્વામિનારાયણ હરિભક્તોને કે આઘાત આવતો, આઘા થઈને ઓલા પોટલી બગલમાં રાખીને ઊભેલા ને ન્યાજન કે આ બગલમાં શું છે લાવો, તો કે મહારાજી તો લાવો અમને આપવા લાવ્યા છો અને આપતા નથી, લાવો શું છે. કે મારા તમારા હારું વાઘા કરાવ્યા છે, પણ પ્રભુ આ મોટા મોટા જરિયાની વાઘા આ બધા સોના ચાંદીના દાગીના એમાં આ અમે ન આપી શક્યા, અમને શરમ સંકોચ બહુ થઈ. મહારાજ કે હવે હમણાં જ અમારે રંગે રમવું છે, ત્યાં જરિયાની સોનેરી વાઘા પહેરીને રમાય, લાવો તમારા વાઘા પહેરીને રંગે રમવું શકે. બધાયના પડ્યા રહ્યા, આના વાઘા પ્રભુએ પહેર્યા અને હાથમાં પિચકારી રમવા આવ્યા. બોલો એ બેને એટલો બધો આનંદ થયો, એટલો બધો આનંદ થયો, આંખમાંથી આંસુડાની ધારું જાય. વાહ આનું નામ પ્રભુ કેશ, કેવો દયાળુ મારો મહારાજ, કેવો દયાળુ મારો મહારાજ. રંગે તો રમ્યા પણ રંગોત્સવ પૂરો થયો પછી એ પ્રસાદીના કપડાં એ બેયને બોલાવીને ભગવાનને પૂજવા માટે પાછા આપ્યા. બેય રંગથી રસબોળ કપડાં માથે મૂક્યા છે, રાજી થયા. પછી રાતે ગઢડે હૂતા હતા અને હૂતા આમ બે થોડીક રાત ગઈ, આકાશમાં અનેક વિમાન આવ્યા, એનો જબરજસ્ત અવાજ થયો. બે ભાઈને દેખાય કે આટલા બધા વિમાનો કેમ આવ્યા, શું હશે આમાં. ત્યાં તો અનેક ચતુર્ભુજ સ્વરૂપો લઈ લઈ પીળા પિતાંબર વૈજયંતી માળા માથે મુંગટ કેટલાય એવા દિવ્ય પુરુષો એ વિમાનમાં બેઠા, વાઘા ખાચર અમરા ખાચર જોઈ રહ્યા. અને ત્યારે એ વિમાનમાં બેસ્યા પછી એ વૈજયંતી માળાને પીળા પિતાંબરને માથે મુંગટ કાને કુંડળ એ પુરુષોએ વિમાનમાં બેઠા બેઠા લાખો દેવો મુક્તોએ આ બે ભાઈને હાથ જોડ્યા. આ બેયને નવાઈ બહુ લાગી, કલા અમને કેમ પગે લાગો છો. અને ત્યારે એમણે કહ્યું કે હે વાઘા ખાચર, હે અમરા ખાચર, તમને ધન્ય છે, તમને ધન્ય છે, તમે અમારો ઉદ્ધાર કરી નાખ્યો, તમે અમારો ઉદ્ધાર કરી નાખ્યો. આ બે એકાબીજીને સામું જોવે, એટલે આપણે કંઈ જાણતા નથી, કશી ખબર નથી, અને આ બધા આપણને કહે છે કે તમે અમારો ઉદ્ધાર કરી નાખ્યો, તમે અમારું મોટું કામ કર્યું, બેડો પાર કરી દીધો તમે બે. ઓહો આ બે કે પણ અમે શું તમારું કર્યું છે, અમે તમને ઓળખતાય ને, તમે છો કોણ, અમે તમારો ઉદ્ધાર કેવી રીતે કર્યો, શું થયું. અને ત્યારે એ બોલ્યા કે તમે જે વાઘા પરાત્પર પુરુષોત્તમ પ્રગટ ભગવાન સ્વામિનારાયણને પહેરાવ્યા, એ વાઘામાં જે કાપડ વપરાણું, એ કાપડ જે રૂમાંથી બન્યું,
અને એ રૂ જે છોડમાંથી થયું અને એ રૂમાં જે ધનેડા ને એ છોડના જે જીવ એ પુરુષોત્તમ નારાયણને એ રૂનો વાઘા પહેરાણા એ પુણ્ય પ્રતાપે અમારા બધાયનો આજ ઉદ્ધાર થયો છે. અમે બધાય દેવ થઈને ધામમાં જઈ શકે ત્યારે એ બે ભાઈને એમ થયું કે ઓહો આટલો મહિમા તો આપણે ભગવાન શ્રીહરિનો જાણતા નહોતા. આપણે તો એટલું સમજ્યાતા કે આપણે વાઘા ભેટ ધર્યા, ભગવાન રાજી થયા, પ્રસાદીના પાછા આપ્યા અને આપણો બે ભાઈનો ઉદ્ધાર થઈ ગયો. પણ આ વાઘા જેમાંથી બન્યા એ છોડના જીવ, એ છોડના જીવે આજ ભગવાનની કૃપાથી ધામને પામ્યા. આ ભગવાન સ્વામિનારાયણનું મહાત્મય છે અને આમાં જરાય ખોટું કોઈ માનતા નહીં. કેમ જે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ હોય એ વખતની વાત બધી જુદી હોય, માણસ એને સમજી શકતા નથી. એ દિવ્યતાને આપણું નાનું મગજ ઝીલી ના શકે. આપણી નાની જીભ એ પરમાત્માની મોટાઈને શું ગાઈ શકે? એ ભગવાન એવા છે કે મનના મનનમાં ન આવે, ચિત્તના ચિંતનમાં ન આવે, બુદ્ધિના નિર્ણયમાં ન આવે, જીભના વર્ણનમાં ન આવે. એવડા મોટા ભગવાનને આપણે ત્રણ ગુણ વશ વર્તી દેહા અભિમાની આ દુનિયાના એક ખૂણામાં જીવનારા માણસ શું સમજીએ, શું ગાઈએ? હું તમને કહું, વનમાં રખડનારો આદિવાસી કે આદિવાસણ એ છે ને, આખી દુનિયાનો જે રાજા હોય એના વૈભવ, એની રીત, એનું સુખ આદિવાસીને આદિવાસણ શું સમજે? એમાં એને શું ખબર પડે કે એ મહારાજાની રીતને એની એની બધી ઠાઠમાઠને વૈભવ કેવા હોય? એમ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજા છે. એમનો આનંદ, એમનો વૈભવ, એમની મોટાઈ, એમની ઉદારતા, એમની કરુણા, એમનું સામર્થ્ય આપણે નાના એવા આદિવાસણ જેવા હું સમજી હું એમ કહું છું. એ તો ભગવાન પુરુષોત્તમ નારાયણની કૃપા છે. તે આપણને ભગવાન સ્વામિનારાયણમાં હેત થયું છે કે હું સ્વામિનારાયણનો આટલું થયું છે ને, એમાં આપણે ક્યાંના ક્યાંય જવાના છીએ. મહતામ મહતીમ પદવીમ વ્રજંતી, નાની એવી વાત નથી. આ વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા અને નિષ્ઠા હોય તો બેડો પાર થઈ જાય. જો અહીંથી બધા આપણે ભેગા મળીને ગોમતીએ સ્નાન કરવા જઈએ, બધા નાહીએ, તમને ખ્યાલ હોય કે ન હોય, પુણ્ય બધાને એક હરખું થતું નથી. તમે કહેશો કે આવું કેમ કહો છો વ્યાસાસને બેસીને? સાચું કહું છું, જેને જેટલો મહિમા હોય એને એટલું પુણ્ય થાય છે. આપણે અટાણે બધા એક હારે નૈન ધામમાં ગયા, ત્યાં મુક્તિ બધાની એક હરખી થતી નથી. જેને જેટલો ભગવાનનો દ્રઢ નિશ્ચય ને આશરો હોય એ પ્રમાણે એની મુક્તિ થાય છે. આ વાત આમ જ છે. માટે બૂમો પાડી પાડીને કથામાં ગ્રંથોમાં સંતો કહે છે કે ભગવાનનો મહિમા ધારો, ભગવાનનો મહિમા ધારો, તમે વિશ્વાસ કરો, તમે સાચું માનો. જો કોઈ માણસના મનમાં એ વાત પાકી હોય કે ગોમતી ઉપરથી કે ઘેલા ઉપરથી કે છપૈયાના નારાયણ સરોવર ઉપરથી પક્ષી ઉડીને જાય અને એ પક્ષીનું કલ્યાણ થઈ જાય એમ જો આપણા મનમાં હોય અને એમાં આપણને કોઈ શંકા ન હોય તો આપણું કલ્યાણ થઈ ગયું છે. આ નિષ્ઠાની વાત કરું છું, નિષ્ઠાના પાવરની વાત કરું છું. અને જો આપણા દિલમાં જ એમ હોય કે એમ એમ કલ્યાણ થોડું થઈ જાય તો કોઈ દી ન થાય, એમ જ થઈ જાય. કાંઈ કલ્યાણ સાધનથી નથી થતું, કલ્યાણ બાપો કરે છે ત્યારે થાય છે, અને એને કરવું હોય તો ગમે એમ કરે, એ તો ગમે એમ કરે, એ તો સમર્થ છે, એને કોણ રોકનાર છે? ભગવાન શ્રી હરિ વડતાલ ઉત્સવ કરવા આવતા હતા સંઘ લઈને ગઢડાથી. એમાં બોરું ગામને પાદર તળાવ છે, ત્યાં હવારના પોરમાં નાહી ધોઈ નીતિવિધિ કરતા, અને સોરઠમાંથી પર્વતભાઈ પણ મયારામ ભટ્ટ વગેરે હરિભક્તો સંઘ લઈને આવેલા, ત્યાં બરાબર ભેળા થયા. પછી પર્વતભાઈએ ભગવાનને દંડવટ કર્યા, મહારાજ પૂજા હાંકેલીને બેઠા હતા, ને પછી એટલું બોલ્યા, કાંઈ જોતું કારવતું હોય તો કહેજો મહારાજ, લાવી દઈએ એમ. અને મહારાજને આ વાક્ય ન ગમ્યા એટલે એવું બોલ્યા કે પર્વતભાઈ,
અનંત કોટી બ્રહ્માંડ મારા છે, એનાથી બારું તમારું કાંઈક હોય તો લાવી દો. એટલે પર્વતભાઈને એમ થયું, બોલવામાં લોચો પડ્યો. મહારાજ કાંઈક દાસને સેવા સિંચજો એમ કહેવાય, સમજ્યા? શું તમારે જોતું છે, બોલો, હું લાવી દઉં. ભલા માણા એમ પ્રભુ હારે વાત ન થાય, સમજાણ? શું આપણે એને લાવી દેવાના હતા? કયા ખેતરના મૂળા આપણે? એ તો એની મોટાઈ છે, તે આપણું રીંગણું આપણો મૂળો સ્વીકારે છે. ના લે શું કર્યું, બોલો? નથી તારું કાંઈ જોતું તો હું કરવું, હું નથી જોતું, લે એમ કહી દેતો. બરાબર ને? એ તો એ દયાળુ છે, આપણી સેવા સ્વીકારે છે. પર્વતભાઈ કે મહારાજ મારી ભૂલ થઈ, આપ કયો એમ કરું? ત્યારે ભગવાન એવું બોલ્યા કે અમે પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં આવ્યા, ત્યાંથી અમે છે ને સાધુ લાવ્યા છીએ, ત્યાંથી આ બધી રીત લાવ્યા છીએ, ત્યાંથી અમે વર્તમાન લાવ્યા છીએ, અને આ વખતે જે કોઈ અમે કરેલા ધર્મ નિયમને વર્તમાન પાળે એનું અમારે કલ્યાણ કરવું, એવો અમારો નિયમ છે. એટલે પર્વતભાઈએ સખા ભાવે મહારાજની જરાક ઠેકડી કરી. પર્વતભાઈ કે મહારાજ, આ તો અહીં કોઈ પાંચ વર્તમાન પાળતું નહોતું, તમે વળી ન્યાચી લઈને આવ્યા, પણ અમે બધાએ જો પાંચ વર્તમાન પાળતા જ હોત તો તમે શું કરત? તમે મોટી મોટી વાતો કરો છો, પાંચ વર્તમાન પાળે એને મારે અક્ષરધામમાં લઈ જવાની, એને મારે અક્ષરધામ આપવું, મુક્તિ આપીને, પણ આ તો કોઈ નહોતું પાળતું એટલે, પણ અમે માનો બધા પાળતા જ હોત તો તમે શું કરત? અને ત્યારે મહારાજ છઠ્ઠામાં બોલ્યા, ઓ બોરું ગામને પાદર, તો કે હું એવો કાયદો કાઢે કે પાંચ વર્તમાન લોપે એનો મોક્ષ કરું. પર્વતભાઈ કે એમ કેવી રીતે હોય? તો કેમ ન હોય? એમ કરીને બોલ્યા કે આગળ પરશુરામ થયા, એણે 21 વાર ધરતી ન ક્ષત્રિય કરી, કુવાડે કુવાડે કાપી કાપીને ક્ષત્રિયોને માર્યા અને એના લોહીના કુંડ ભીર્યા, અને પછી એમ બોલ્યા કે આ કુંડમાં નાઈ એનો મોક્ષ કરું, લોહીમાં નાયા એનો કર્યો. ભગવાન શ્રી હરિ કહે કે પરશુરામ ભગવાનનો આવેશા અવતાર કહેવાય, અને એમાંય જો આટલી સામર્થ્ય હોય અને લોહીમાં નવારીને માણસનું કલ્યાણ કરતા હોય તો હું સર્વ અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ શું કલ્યાણ ના કરું? કહે છે, બોલો. આવું આ જ મંદિર બંધાતું, એમાં કોકને સંકલ્પ થયો કે ભગવાન બધે બ્રહ્માનંદ સ્વામી પાસે જોડી મગાવે છે, આમ લક્ષ્મીના પતિ કહેવાય. ભગવાન મોટા થઈ લક્ષ્મીના પતિ થઈને ભીખ માગે મંગાવે, આ તે વળી કેવું? એટલે આવી વાત બનેલી. ત્યારે મહારાજે કહ્યું કે આવા સંકલ્પ કરો, માં હું ધારું તો હોનાનું મંદિર આખું ઉતારું, કાં તો પાતાળમાંથી કાઢું, પણ તમે મને હું દૈન રાજી કરશો. આવું પ્રભુ બોલેલા. કેમ જે આ દુનિયા તો એની છે આખી, શું એની પાસે નથી તે આપણે વળી એને દૈન જીતી લઈએ? પણ આપણે એવું સમજવું જોઈએ કે મારા મોટા ભાગ કે મને એ પરમાત્માની સેવા મળી, અને કોઈ પણ નાનો માણસ વિના સંકોચે થોડી ઘણી ભગવાનની સેવા કરે, અલ્પકોપી જનહ નાનો એવો માણસ હોય તો પણ મહતામ મહતીમ પદવીમ વ્રજંતી એમ વાસુદેવ મહાત્મ્યમાં આવે છે. આ ભગવાન શ્રીહરિનો મહિમા છે, એવા એ દયાળુ છે, એવા એ ઉદાર છે, એવા એ મોટા છે. આપણે આ વિશ્વાસ રાખી અને ભગવાનની સેવા કરવી. હવે પાર્ષદો ભગવાનની સ્તુતિ કરે છે, અદ્ભુત સ્તુતિ કરે છે. પિતરો ત્વમસિ, તોટક છંદ છે. પિતરો ત્વમસિ, સ્વજનમ ત્વમસિ, ત્વમશિષ્ટ ગુરુ સુહૃદાત્મ પતિ. પિતરો ત્વમસિ, સ્વજનસ્ત્વમસિ, ત્વમશિષ્ટ ગુરુ સુહૃદાત્મ પતિ. પિતરો ત્વમસિ, સ્વજનસ્ત્વમસિ, ત્વમશિષ્ટ ગુરુ સુહૃદાત્મપતિ. પિતરો ત્વમસિ, સ્વજનસ્ત્વમસિ,
त्वमसि द्रविणं सकलं त्वमसि पितरो त्वमसि स्वजनास्त्वमसि त्वमशिष्टगुरु सुहृदात्मपति पितरो त्वमसि स्वजनास्त्वमसि त्वमशिष्टगुरु सुहृदात्मपति सुहृदात्मपति सुहृदात्मपति। पार्षदों कहे छे कि हे भगवान तमे अमारा माँ बाप छो, पितरौ त्वमसि स्वजनस्त्वमसि, तमे अमारा स्वजन छो, सगाश्नी तमे ज अमारा शिष्ट गुरु छो, तमे ज अमारा सुहृद छो, तमे ज अमारा आत्माना पति छो। त्वमसि ईश्वरः एव नः, तमे ज अमारा ईश्वर छो, तमे ज अमारे माटे श्रेष्ठ छो। त्वमसि द्रविणम, तमे ज अमारु धन छो, अने छेल्ले गई दीदू त्वमसि सकलम, तमे ज अमारु सर्व छो। आ पार्षदोए स्तुति करी छे, आ गंधर्व अप्सराओनी स्तुति नथी, आ भगवानना पार्षदनी स्तुति छे। કેમ જે ભગવાનના જે પાર્ષદ હોય ને એ સર્વ રીતે ભગવાનને સોંપાયેલા હોય અને એ જ ભગવાનના પાર્ષદ થઈ શકે। કાંઈ પણ જેણે પોતાનું રાખ્યું ન હોય, ભગવાન સિવાય બીજે ક્યાંય જેને નિષ્ઠા ન હોય, ક્યાંય હેત ન હોય, બીજી કોઈ વસ્તુમાં જેને મમતા ન હોય, એ જ પરમાત્માના પાર્ષદ થઈ શકે છે। એટલે એણે કહી દીધું કે હે ભગવાન, અમારે તો માં ગણો તોય તમે, બાપ ગણો તોય તમે, અને ભગવાનના જે ન હોય ને એને મા બાપ ભગવાન સિવાય હોય, એને ભગવાનને મા બાપ કે પાછા બીજાય મા બાપ હોય, અને સ્વજન તમે જ અમારા સગા છો, સમજ્યા? હરિના જન તો જાણું સગાને સંબંધી, મીરા એમ કહેતી કે હરિના જન તો મારે સગાને સંબંધી, બીજા કોઈ નહીં। આ ભાવ ઉઠવો એ બહુ અઘરું છે, અને ભગવાનનો ભગત હોય અને સામે આપણો ભાઈ હોય અને બંનેને ઝઘડો થયો હોય અને એ વખતે સત્સંગીઓનો પક્ષ રહે અને સંબંધીઓનો પક્ષ જો ન રહે તો સાચો સત્સંગ થયો કહેવાય, અને સંબંધી ને ભાઈઓ ને એના તરફ જો આપણું વલણ ઢળેલું રહે અને મનમાં એમ થાય કે આ મારા બાપના દીકરા છે ઓલ્યા નહીં, તો સત્સંગ આપણે હજી થયો, હજી તો સંબંધીમાં એ જ છે। ભગવાને ઘણું કહ્યું, પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર, પણ હેત સંબંધીમાંથી ગયું નહીં। આ મોટામાં મોટી કઠણાઈ। વાલા ભક્તો, સજનસ્ત્વમસિ ત્વમશિષ્ટ ગુરુ, તમે જ અમારા ગુરુ છો, બહુ ઊંચો ભાવ છે। તમે સુહૃદ છો, સર્વ રીતે હિત કરે એને સુહૃદ કહેવાય, અને તમે જ અમારા આત્માના પતિ છો। એક વાતને ઊંડાણપૂર્વક ધ્યાનમાં લેવા જેવી છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણને આપણે આપણા પતિ કહીએ પછી આપણે એની પ્રોપર્ટી બન્યા, એની સંપત્તિ થઈ ગઈ, આપણા ઉપર એનો સંપૂર્ણ હક થઈ ગયો। પછી પ્રેમાનંદ સ્વામીવાળો ભાવ ઉઠવો જોઈએ કે હવે તારો કે મારો, હું તો તમારો થયો છું, તમને જેમ રાખવો હોય એમ રાખો, પણ એવી રીતે ભગવાનને હોંપાવું હેલું નથી, હો બહુ અઘરું છે। ભગવાન શ્રીહરિ કહેતા કે મને છે ને બે ત્રણ વાત નથી ગમતી, ભગવાન કે એક મને છે ને
કોઈ પણ સત્સંગીનો સાધુ સંતોનો અભાવ લે એ મને નહીં ગમતું. સ્વામિનારાયણ ભગવાનને બિલકુલ ગમે નહીં. કોઈ એની આગળ આવીને કોઈના અવગુણની અભાવની વાત કરે એટલે મહારાજનું મોઢું બગડી જાય, ફાવતું જ નહીં. કોઈ કોઈના અભાવમાં ટીકાત્મક કંઈક પણ બોલે તો ભગવાનને ન ગમે. મહારાજ કે અમારી પાસે આવીને કોઈ સાધુ સત્સંગીનું વાંકું બોલે તો પછી મને એની યારે બોલવાનું જ મન ન થાય ને અમારું મન ઉદાસ થઈ જાય. હું ઘણોય બોલવાને ઈચ્છું પણ એની યારે બોલવાનું મન જ ન થાય. એટલે મહારાજ એવું કહેતા હતા કે કોઈ અભાવ અવગુણ લેવી મને ન ગમે. બીજી વાત મહારાજ એવી કહેતા કે પોતાની જાણે મોટો થાવા કરે એ મન ન ગમે. માણસ માત્રને ટેવ છે પોતાનું અસ્તિત્વ ટકાવવું અને પોતાનું અસ્તિત્વ વિસ્તારવું. આ બે અખંડ થતું હોય આપણે ઊંઘમાં હોય ને તોય, અસ્તિત્વ ટકાવવું, આપણો બચાવ કરવો હોય એટલો અને વધાય એટલો આપણે આપણું વધારવું. દુનિયામાં જ્યારથી માણસ જન્મે છે ત્યારથી સર્વાત્માના શ્રીહરિને સમર્પાઈ જવાને બદલે શ્રીહરિનું જેટલું પોતાનું થાય એટલું પોતાનું કરવા માટે મરે ત્યાં સુધી જીવ મથેશ. કહેતા જન્મ લઈને જીવ મરે ત્યાં સુધી પરમાત્માની આ પ્રકૃતિ ઉપર પ્રભુત્વ જમાવવા માટે એ આંચકા માર્યા જ કરે છે ને છેવટે આમ પોળા હાથ કરીને મરી જાય છે. અને જે ભગવાનને સમજે છે એ ભગવાનનું પોતાનું કરવાનો દાખલો નહીં કરતા પોતે ભગવાનને સમર્પિત થઈ જાય છે. સુહૃદ આત્મપતિ એનો અર્થ કહું છું કે તમે અમારા પતિ છો, અમારા માલિક છો, અમારા આત્માના માલિક. અમારું કાંઈ નથી, અમે અમારા નથી. આપણે હવારે વાત થઈ એમ અમે તમારા છીએ. એક વાત એ નથી સમજાતી, આપણે જો ભગવાનના હોઈએ તો આપણું બધું જ ભગવાનનું હોય કે ન હોય? આપણે જો ભગવાનના હોઈએ તો આપણું બધું જ ભગવાનનું હોય કે ન હોય? તમે કોઈને એમ કહો કે આ પેટી તારી, આ પટારો તારો, પછી પટારામાં જે હોય એ પણ એનું જ હોય ને. અને આપણે એમ કહીએ કે આ પટારો તારો અને પટારામાં છે એ મારું, એ તો ઓલાની ઠેકડી કરી કહેવાય. એમ ભગવાન શ્રીહરિને આપણે એમ કહીએ કે પ્રભુ હું તારો અને મારી પાસે છે એ મારું, તો આપણે ભગવાનની ઠેકડી કરી કહેવાય. સમજાણું? એ આ સંસારી જેવું થયું. સંસારમાં બૈરું પરણીને હારે જાય એના ધણીને એમ કે આજથી હું તમારી, પણ આ જે મૂડી છે એ બધી મારી. ઓલો કે હમણે જરૂર છે ને તારી પાસે થોડાક ભેગા થયેલા છે લાઈને, તો કે મારા હું ન દઉં. એટલે પણ તું મારી ત્યાં તારું એ મારું નહીં, તો કે હું તમારી પણ આ મારું એ મારું, ડખો નહીં કરવાનું. આ કાંઈ રીત છે? આ તો બધો ડોળ ને દંભ છે. એ શેની? એની. જો એની હોય તો એની પાસે જે વસ્તુ હોય તે પણ એના પતિની જ ગણાય, પણ એ ન આપે. એમ આપણે ભગવાનના ભગત આ ડોશી જેવા કે પ્રભુ હું તમારો અને મારી પાસે છે એ બધું મારું, બાળ માગ્યું છે તો આપણે છે ને ભગવાનના. પહેલી ડોશી માથે પોટલું લઈને હેડ્યા જતા હતા તો પેલો ગાડાવાળો નીકળ્યો, એ માડી આ હા થાકી ગયા છો, તક બહુ વજન છે બાપા, ઊંચકીને થાકી ગઈ, તકે આવો ગાડામાં બેસી જાઓ, ગુજરી જાઓ આમનામ, તકે રાખ બાપા ઊભું. પછી ડોશી ગાડે બેઠા, પોટલું માથે રાખ્યું, ગાડા ખેડૂએ કીધું કે માં પોટલું હેઠું મૂકો, ત્યારે ડોશી બોલ્યા, ના 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 બાપા, એટલો બળદને ભાર ઓછો. હવે આ ડોશીએ કોણ જાણે કેમની ગણી થેન્ક્યું. એમ આપણી ભક્તિ છે, આપણો આશીરો એવો કે પ્રભુને એટલું બધું ન દેવાય. હું ભલે ગાડામાં બેઠી પણ પોટલું ગાડામાં નહીં મુકાય. એમ આપણે ભગવાનના ભલે થયા પણ આપણી માયા ભગવાનની ન થઈ જવી પડે, ભૂલમાં એ આપણી જ રહેવી પડે. હજ તેરી કે હવે આમાં બંધન છૂટશે કેવી રીતે? આ તો બહુ મોટો લોચો છે. મુક્તિ આમ ન થાય,
મુક્તિ તો આ શ્લોકમાં કહ્યું એમ કરવાથી જ થાય છે. પિતરો ત્વમસિ સ્વજનસ્ત્વમસિ ત્વમશિષ્ટ ગુરુ સુરદાત્મપતિ. પિતરો ત્વમસિ સ્વજનસ્ત્વમસિ ત્વમશિષ્ટ ગુરુ સુરદાત્મપતિ. ત્વમશીશ્વર વચન પરમા ત્વમશીશ્વર વચન પરમા ત્વમશિ દ્રવિણમ સકલમ ત્વમશિ ત્વમશિ દ્રવિણમ સકલમ ત્વમશિ. પિતરો ત્વમશિ સ્વજનસ્ત્વમશિ ત્વમશ્રેષ્ઠ ગુરુ સુહૃદાત્મપતિ. પિતરો ત્વમશિ સ્વજનસ્ત્વમશિ ત્વમશ્રેષ્ઠ ગુરુ સુહૃદાત્મપતિ. શિષ્ટ ગુરુ ત્વમશિ, તમે જ અમારા ગુરુ છો. અને વાત હાવ સાચી છે, આખીર સર્વ કોઈના ગુરુ માત્ર એક ભગવાન છે. બીજા બધા ગુરુઓ છે ને એ વચમાં છે. સાચા ગુરુ, ગુરુ એને કહેવાય જે જ્ઞાન આપે, અજ્ઞાન ટાળે, અંજવાળું કરે ને અજ્ઞાન ટાળે. એક વાત ધ્યાનથી સાંભળો, સર્વને જ્ઞાનદાતા એકમાત્ર ભગવાન છે. ભગવાન સિવાય ગમે એવા મોટા હોય તો પણ એની પાસે કાંઈ નથી. ભગવાને જેટલું આપ્યું હોય એટલું જ જ્ઞાન હોય. માટે જેની પાસે જેટલું જ્ઞાન આવ્યું હોય એટલું પણ બધું જ ભગવાન પાસેથી આવેલું છે. માટે મૂળ જ્ઞાનના દાતા એકમાત્ર ભગવાન હોવાથી સર્વ કોઈના ગુરુ એકમાત્ર પરમાત્મા છે. પાર્ષદો એમ કહે છે કે તમે અમારા ગુરુ છો. અને ભગવાન જે જ્ઞાન આપે ને એ બહુ સારું ને સરસ હોય. આપણે કથા સાંભળીએ, પુસ્તક વાંચીએ, કાંઈ પણ જ્ઞાન મેળવવા માટે કરીએ, એમાં પ્રથમ પરમાત્માને પ્રાર્થના કરવી પડે છે કે હે ભગવાન, મને તમે હરખું સમજાવજો. મારે કોઈ પુસ્તકમાંથી બીજે ચીજેથી કશું જ જ્ઞાન જોઈતું નથી, મારે તો તમે જેટલું મને જ્ઞાન આપો એટલું જ જોઈએ છીએ. કેમ જે તમે દયા કરીને આપેલું જ્ઞાન જ મારું કલ્યાણ કરનારું થાય, મેં મારી મેળે ગોખી કાઢેલું ને માની લીધેલું જ્ઞાન મને કંઈક ઊંધો નાખે, મેળ ના આવે. માટે સાચા ગુરુ, સાચા જ્ઞાનદાતા, સદબુદ્ધિદાતા, સદરસ્તે આપણને લઈ જનારા, આપણા અંતરમાં અંજવાળું કરનારા, આપણા અજ્ઞાનરૂપી અંધારાને, કામ ક્રોધરૂપી શત્રુઓને, આપણી બધી જ ભગવાન સિવાયની વાસનાને ટાળનારા એકમાત્ર ભગવાન છે. માટે કહે છે તમ શિષ્ટ ગુરુ, તમે જ અમારા ગુરુ છો, તમે જ અમારા ઈશ્વર છો, તમે જ અમારું પરમ કલ્યાણ છો. અમારું ધન પણ તમે અને અમારું સર્વ તમે છો. હવે બીજું કાંઈ રહ્યું જ નહીં આ પાર્ષદોને. આનું નામ પાર્ષદો. જેને ભગવાન સિવાય બીજું કાંઈ નથી એ પરમાત્માના પાર્ષદો છે. ભગવાનના ધામમાં આવા પાર્ષદો છે જે ભગવાનની સેવામાં છે. હવે ભગવાન શ્રીહરિની માતા મૂર્તિ દેવી પરમાત્માની શાર્દુલ વિક્રીત છંદમાં સ્તુતિ કરે છે. યત સંબંધતયેવ યાન્તિ પદવી મુચ્ચાં મહદ્ભિર્નુતાં સ્ત્રી શૂદ્રાસુર નીચ પક્ષી પશવ પાપાત્મ જીવાપિ. યદ્ધિના વિબુદેશ્વરા અપી ભવન ત્યચોર્જિતાસ્તક્ષણં ગોલોકાધિપતિં ત્વમેવ હૃદયે નિત્યં ભજે ત્વામહં નિત્યં ભજે ત્વામહં.
માં મૂર્તિ દેવી ભગવાનનો એટલો બધો અજોડ મહિમા ગાય છે કે આપણું મગજ કામ ન કરે. એ કહે છે, યત સંબંધત એવ યાંતિ પદવી ઉચ્ચામ મહત ભીર નૂતામ. હે ભગવાન, તમારા સંબંધમાં આવતા સ્ત્રી હોય, શુદ્ર હોય, અસુર ભલે ન હોય, નીચ યોનિમાં જન્મેલ હોય, નીચ પક્ષી હોય, પશુ ભલે ન હોય, અરે પાપાત્મ જીવા આપી પાપાત્મા હોય એવો જીવ હોય તો પણ મહદભીર નૂતામ ઉચ્ચામ પદવીમ યાંતિ. મોટા મોટા માણસોએ વખાણેલી ઈચ્છેલી એવી ઉચ્ચ પદવીને એ જીવ પામે છે. જો તમારી એના ઉપર નજર પડી જાય, તમારા સંબંધમાં એ જો આવી જાય, તો ભગવાનનો સંબંધ આટલો બધો જીવને ઠેઠ ખાડામાંથી ક્યાંય શિખરે લઈ જાય એટલો મહત્તમ શ્રેષ્ઠ છે ભગવાનનો સંબંધ. અને આપણે આ બધી કથાઓ બહુ સાંભળી છે, આવી કથાઓ આપણે બહુ સાંભળી છે. સ્ત્રી ભાગવતમાં પૂતના જેવી રાક્ષસણી, જેને ભગવાનનો સ્પર્શ થયો, ટચ થયો, તો માતા દેવકીના જેવી પૂતનાને ગતિ આપી દીધી છે. શુદ્ર જો ને રામપ્રભુએ આ વનના ભીલ એને ઊંચી પદવી આપી દીધી છે. અરે અસુરો, કંસ જેવો કંસ, અઘાસુર જેવા અઘાસુર, એ ભગવાનના સંબંધને પામ્યા તો એ પરમાત્માને પામ્યા. મોટા મોટા એ સ્પૃહા કરેલી ઈચ્છેલી એવી ઊંચી પદવીને પામ્યા છે એ રાક્ષસોએ, બોલો. અરે નીચ પશુ પક્ષી આય પામ્યા છે. ગરુડ, બોલો, ગીધ, ગીધ નીચ જ કહેવાય ને, માંસ ભક્ષી, પણ ભગવાનના સંબંધમાં આવ્યો, ભગવાનના પત્ની, ભગવાનના ભક્ત સીતાનો પક્ષ રાખ્યો તો એને પણ ભગવાને ઉચ્ચ પદવી આપી કે ન આપી? આપી છે. પશુ હોય કોઈ, એનેય ભગવાને ઉચ્ચ પદવી આપી છે. શું અદ્ભુત કથા છે. ગઢડામાં એક બળદ હતો, બહુ સરસ દાદા ખાચરનો બળદ, એની નાની એવી કથા છે. હવે એ બળદને પગમાં વાગ્યું, પગમાં વાગ્યું એટલે પછી એને નિવૃત્તિ આપી, ચાલી શકે નહીં ને એટલે. પણ રોજ કથા થાય ને દાદાના દરબારમાં, તો લંગડો પગ આમ લબડાવતો લબડાવતો બેઠી હોય સભા, એની પાછળ આવીને કાન માંડીને કથા સાંભળતો, એટલે લોકોને આશ્ચર્ય બહુ થયું. ત્યારે કોઈ કે મહારાજને પૂછ્યું, મહારાજ માણસો કથા સાંભળે એમાં તો કાંઈ આશ્ચર્ય નથી, પણ આ બળદ અમે ધ્યાન રાખીને જોયું, જેવી કથા શરૂ થાય એટલે પહેલી બાજુથી પગ લબડાવતો લબડાવતો અહીં આવે છે કે જ્યાં એને શાંતિથી કથા સાંભળાય, આનું આશ્ચર્ય હું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે ભક્તો, તમને ખબર નથી, આગલા જન્મમાં એ બ્રાહ્મણ હતો અને એને ખેતરમાં પાડોશી સાથે ઝઘડો થયેલો, એમાં રીહમાં રીહમાં એણે પાડોશીને કોદાળી મારેલી અને પહેલાંને બહુ વાગી ગયેલું, એનું આને પાપ લાગેલું એટલે આને બળદનો અવતાર આવ્યો છે, અને એને મારેલું એને લઈને આના પગમાં વાગ્યું છે એટલે પગ માંડી શકતો નથી, એ એનું પ્રારબ્ધ ભોગવે છે. પરંતુ ભાગ્ય એના એ છે કે એને દાદા ખાચરના દરબારમાં જન્મ મળ્યો અને અહીંયા એ ખેતીનું કામ કરે છે. ભગવાન કે અમારા દર્શન કરે છે, આ સંત સભાના દર્શન કરે છે, અને માળો ભાગ્યશાળી તે એ કથા જ્યારે શરૂ થાય છે ત્યારે પગ લબડાવતો લબડાવતો અહીં આવીને કથા સાંભળે છે. ભગવાન શ્રી હરિ કહે છે, માટે આ ચાતુર્માસ પૂરો થાય અને પ્રબોધિની એકાદશી આવશે, એની વહેલી સવારે એ બળદ ભગવાનના ધામમાં જશે. ખરેખર એમ થયું, ચાતુર્માસની કથા પૂરી થઈ, એકાદશીને દિવસે કથા હવારની પૂરી થયા પછી એ બળદે શરીર છોડ્યું અને ભગવાન સ્વામિનારાયણ એને તેડવા ગયા છે. ભગવાનના સંબંધમાં આવ્યો તો એક બળદ પણ ભગવાનના ધામને પામ્યો છે.
આ છે ભગવાનનો મહિમા માં મૂર્તિ દેવીએ ગાય. શું જબર વાત છે. આ એ બાજુમાં ચાંગા ગામ છે, 8 કિલોમીટર જ. ભગવાન સ્વામિનારાયણ અહીંથી હાલતા ગયેલા ત્યાં. એ વખતે ત્યાંના દવે બ્રાહ્મણો હતા, ભગવાનને માનતા. ઘણા 12 ટોરી ભગત હતા, થોડા પટેલ હતા. ભગવાન બધાને ઘેરે જમેલા, બધાને ચરણાવીને પાડી દીધેલા. હજી અમુક અમુકને ઘેરે છે, પ્રસાદીની વસ્તુ છે. આપણે અહીંયા પેલી પાટ છે ને એ ત્યાંની છે, રામ પ્રતાપભાઈના બંગલા. હા, એ પાટ ચાંગાની છે, પ્રસાદીની છે. એનો ઇતિહાસ એવો છે કે ભગવાન ત્યાં ગયેલા ને તે બધા ભગવાનનું સામૂહ્યું કરવા ચાંગા ગામને પાદેરે આવ્યા, અને ખૂબ મહારાજનું ધામધૂમથી સામૂહ્યું કર્યું. મહારાજ ત્યાં બધે જમ્યા ને પછી કથા વાર્તા થઈને પછી રાતે હુતા ને તે અમુક દ્વેષી દવ્ય બ્રાહ્મણોના મનમાં એમ થયું કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, આજ આપણે જરાક જોઈ લેવા જ કહેશ. આમ બરાબર જામેલ ને મલ જેવા કે રાતે આપણે સેવાનું બાનું કાઢીને જવું અને બરાબર સ્વામિનારાયણને છે ને લેવા, બરાબર દબોવા એમ નક્કી કરીને માળા મારવાનો ઘાટ કરીને આવ્યા. સમજે, આવીને વાત કરી કે 2-4-5 ભૂદેવો છે, એને બહુ ભગવાનની સેવાનો મહિમા થઈ ગયો છે અને આપ શરણ ચંપી કરવા દો. મહારાજ કે આવવા દો, આવવા દો, આવો ભાવ પૂરો કરી આવ્યા બધા. અને ભગવાન એ પાટ માથે સૂતેલા, જે પાટ રામ પ્રતાપભાઈના બંગલામાં છે એની માથે સૂતેલા. પેલા બધા માંડ્યા સેવા કરો, એકાબીજીને ઈશારો કર્યો, હવે બરાબર દબાવો. જે ભીસી ભીસીને સેવા કરે ત્યારે મહારાજ હસતા હસતા કે કેમ ભૂદેવો, હમણે કાંઈ ચાંદ્રાણી વ્રત હાલે છે કેમ? અલ્યા, તો કેમ હાવ પોચું પોચું દબાવો છો, જોર કરો. ત્યારે આને એમ થયું કે મારો તો કમાલ, માંડ્યા જોર કરવા. ત્યારે ભગવાન વળી હસ્યા કે એક ફૂલ જેટલો વજન આવતો નથી, કેમ આમ છે હાવ? તો કે ઉપર ચડી જઈએ. મહારાજ કે હા હા, ઉપર ચડો. ભગવાનની ઉપર ચડ્યા ગડદિયા જેવા 3-4. ભગવાન કે આવું કેવું, કેમ? તો કે રાઈના દાણા જેટલો તમારો વજન નહીં. પછી મુજાણા, ચાલો આનું 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 શું કરવું કે? પછી આ ઉપર નાટ હતો, એનો એહ દીધો. એહમાં સમજાય ને તમે, આમ ભી દે એટલે એઠે વજન વધારે આવે. ત્યારે પાટને તડકારા બોલ્યા. ત્યારે ભૂદેવને એમ થયું કે પાટ ભાંગશે પણ આમને કાંઈ નહીં થાય, આ ભગવાન છે. અને પછી હેઠે ઉતરીને દંડવટ કર્યા કે તમે પ્રભુ છો. એ પ્રસાદીની પાટ ત્યાં બંગલામાં છે. વાલા ભક્તો, પછી ભગવાન શ્રીહરિ સવારે જાગ્યા. હવે એ જમાનામાં તો નજીક વાડી હોય ત્યાં સંતો અને મહારાજ બધા નાવા જાય. હવે ત્યાં એક વાડી હતી નથુ પટેલની. હવે એ પટેલ એટલા બધા ક્રોધી હતા કે ન પૂછો વાત, તે મરીને સર્પથી હલા. અને એની વાડીમાં કોઈને ગરવા દે નહીં. આ પરચો ભક્તો ચિંતામણીમાં લખાણેલો છે. કોઈ ઘરે ઢોર ઢાકર ચોર તો સીધા કોરડે. અને એણે ત્યાં કૂવો ગાયેલો, તે પડખે કૂવાનો ગાળ, એમાં એ સર્પ રે. અને ભગવાનને સંતો હવારમાં ત્યાં દાંતણ પાણી કરવા નાવા ગયા. તે મહારાજ પોતે બ્રહ્મચારીએ જળનો લોટો ભરી દીધો એટલે લોટો લઈ અને પ્રભુ દાંતણ કરવા બેઠા. અને અવાજ થયો એટલે પહેલો સર્પ ગાળમાંથી નીકળ્યો. અને આમ મોઢું કાઢીને જોયું, મહારાજ દાંતણ કરે આ સર્પને, ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. એટલે મહારાજે એની સામું જોયું. એટલે પરમાત્મા તો ઓળખે કે આ કોઈને ગરવા દેતો નથી, આ ઈ છે. પરમાત્માએ દાંતણ કરીને મોઢું જોતા એનીમાં જ કર્યો કોગળો. એટલે સર્પ આમ ડોકું કાઢ્યું ને એટલે ફૂડ દઈને જવા દીધું મહારાજે. હવે પરમાત્માના મુખનું પાણી એની જીભે અડ્યું અને એની સાથે જ એને જ્ઞાન થયું કે હો, આ તો ભગવાન છે. સર્પને જ્ઞાન થયું, સર્પે પરમાત્માને ઓળખ્યા. ફેણ નમાવીને વંદન કરવા માંડ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે હવે કોઈને કરડીશ નહીં, અમારું ભજન કરજે, અમારું ધ્યાન ધરજે. તું ભાગ્યશાળી, આજ તને અમારા દર્શન થયા, અમારો તને યોગ થયો, અંતે અમે તને ધામમાં તેડી જઈશું. સહેજે એક ક્રોધી સ્વભાવને લઈને સર્પ થયેલો એક જીવ પણ પુરુષોત્તમ નારાયણના યોગમાં આવ્યો તો ભગવાન સ્વામિનારાયણનું સર્પ ધ્યાન ભજન કરવા માંડ્યો. બોલો, હજી આપણે માણસ શીખીએ તાર ખરા. અને પછી તો ભગવાનને સંતો નાહી ધોઈને ઘરે ગયા, પછી ચાંગાથી તો વડતાલ આવતા રહ્યા. હવે ત્યાં આ સર્પ હવે કોઈને કડતો નથી, થઈ ગયો હોજો હાવ.
એટલે એના ને એના છોકરાઓએ એને માર્યો. હા તો એવું છે, પોચામ હોવ આંગળી ખોહે. પહેલાં ફૂંફાડો મારતો તો એ કોઈ દીકરા નજીક ન જ જતા, હવે કડતો બંધ થઈ ગયો ફૂંફાડા મારતો એટલે હોટાયો. અને પછી એ સર્પ રાતે કોકીના પંડમાં આવ્યો અને બોલ્યો કે તમે મને માર્યો કેમ? જે દિવસથી મને ભગવાન સ્વામિનારાયણનું દર્શન થયું છે તે દિવસથી હું કોઈને કરતો નથી, હું સ્વામી શ્રીજીનું ભજન કરું છું, એનું ધ્યાન ધરું છું, અને તમે મને વગર વાંકે કેમ માર્યો એમ સર્પે આવીને કહ્યું. ત્યારે બધાને ખબર પડી, સર્પે વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન આપણી વાડીએ નાવા આવ્યા હતા અને એના મને દર્શન થયા, એણે પ્રસાદીનો કોગળો મારા માથે નાખ્યો, મને એમની ઓળખાણ થઈ છે, હું ભાગ્યશાળી થઈ ગયો છું, આ સર્પના દેહમાં પણ હું પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન ભજન કરું છું, એને એણે મને કીધું છે કે હવે કોઈને કરડીશ નહીં, તે દાડાનો હું ડાયો થઈ ગયો, ભગત થઈ ગયો, એટલે તમે બધાએ મને માર્યો, અને આજથી છઠ્ઠે દિવસે હું સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવવાના છે અને હું સ્વામિનારાયણ ભગવાનની સાથે ધામમાં જવાનો છું, એમ એ પંડમાં આવીને બોલ્યો. અને પછી એ જ પ્રમાણે છઠ્ઠો દિવસ થયો ત્યારે માણસો ને એના સંબંધીઓ વાડીએ જોવા ગયા તો થાળામાં એ સર્પનું સબ પડ્યું હતું. ભગવાન શ્રીહરિ એને ધામમાં તેડી ગયા. વાસુદેવ મહાત્મ્યમાં મૂર્તિ દેવી ભગવાન શ્રીહરિની સ્તુતિ કરે છે. યત સંબંધત એવ યાંતિ પદવીમ ઉચ્ચામ, કહે છે તમારા સંબંધ માત્રથી ગમે એવો નાનો જીવ હોય તે પણ ઊંચામાં ઊંચી પદવીને પામે છે. બોલો, મોક્ષ થઈ ગયો, બેડો પાર થઈ ગયો, આપણો થાતા થાય પણ એ સર્પતરી ગયો. આમ ભગવાન શ્રીહરિના સંબંધમાં આવનારનું સહેજે સહેજે કલ્યાણ થઈ જાય છે, પાપી જીવનું પણ. અને પછી એનાથી આમ અવળી વાત કરે છે. યદહીના વિબુધેશ્વરા આપી ભવન ત્યચોર્જિતા તત્ક્ષણમ, અને કહે છે કે હે પ્રભુ, જેને તમારો સંબંધ નથી તમારા સંબંધ વિનાના, એ તો કહે છે ને મોટા દેવોના પણ ઈશ્વર હોય ને વિભુદેશ્વર આપી તો પણ એને કોઈ ગણે નહીં અને એને કાંઈ મળે નહીં, અને તમને જો છોડે તો એ જ ક્ષણે તમામ પૂજ્યપણાથી અલગ થઈ જાય, કહેતા અપૂજ્ય થઈ જાય. દુનિયાભરમાં જે કોઈ પૂજાય છે ને જે કોઈ વખણાય છે ને એ તો પરમાત્માના સંબંધને લઈને વખણાય છે, એને લઈને પૂજાય છે, બાકી તરત જ અપૂજ્ય થઈ જાય. આવું વાસુદેવ મહાત્મ્ય કહે છે. એની પૂજા પ્રતિષ્ઠા બધું છૂટી જાય જો તમને મેલે તો, એવા હે ગોલોકાધિપતિ ભગવાન શ્રીહરિ, અમે તમારું કાયમ ભજન કરીએ છીએ, હે પરમાત્મા અમે તમારે શરણે છીએ. હવે સાવિત્રી દેવી સ્તુતિ કરે છે વંશસ્થ વૃત્તમાં. ત્વં સ્વર્ગ કાલે પ્રકૃતિમ ચ પુરુષમ દૃષ્ટ્યા સ્વયોત્થાપ્ય તતસ્તદાત્મના તચ્ચાનિ સૃષ્ટ્વા મહદાદિમાની નૈકાન વિરાજો બહુધા સસર્જિથ. સાવિત્રી દેવી એમ કહે છે કે હે ભગવાન, આ જગતની ઉત્પત્તિ વેળાએ તમે પ્રકૃતિ પુરુષને દૃષ્ટિ વડે કરીને જુઓ છો અને એમને ઊભા કરો છો, પ્રકૃતિ પુરુષને. એટલે ભગવાન જ્યારે આત્યંતિક પ્રલય હોય ત્યારે પોતે સૌ પ્રથમ અક્ષર દ્વારા પુરુષ સામું જોવે છે અને પુરુષમાંથી પ્રકૃતિ નીકળે છે અને પછી ભગવાન તદાત્મના તેમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને ત્યાર પછી તત્વાની સૃષ્ટવા મહદાદિમાની મહાન આદિમાં યશામતાની, એટલે કે મહત તત્વ વગેરે તત્વોને તમે સર્જો છો અને પછી તે તત્વ દ્વારાએ વૈરાજ પુરુષ અનેકાનેક તમે પોતે સર્જો છો. હવે એમ કહે છે, વૈરાજ રૂપેણ જગત વિધાતૃતામ સ્વીકૃત્ય દેવાસુર માનુષોર્ગાન તમ સ્થાવરમ જંગમમ ઈશ નિર્મમે ત્વામાદિ કર્તારમ ઉપાશ્રિતાસ્મ્યહમ. હે ભગવાન, વૈરાજ પુરુષ જે જગતના વિધાતા છે એને તમે સર્જી એમાં પ્રવેશ કરીને દેવાસુર મનુષ્ય દેવ અસુર મનુષ્ય વગેરે વગેરે થાવમ જંગમ તમામ સૃષ્ટિને નિર્મમે, આર્ષ પ્રયોગ છે ત્રીજા પુરુષમાં, આવું થાય નહીં પણ ઘણા ગ્રંથોમાં ને વેદોમાં અમુક પ્રયોગો એવા છે કે
કે જેને વ્યાકરણ આરે મેળવી ન શકાય. તમે આ બધું સર્જ્યું છે એવા આદિ કરતા એવા હે ભગવાન, અમે તમારા આશ્રિત છીએ, એમ સાવિત્રી દેવીએ પરમાત્માની જગત સૃષ્ટિ અને આ બધી ઉત્પત્તિના હેતુ કાય અને સ્તુતિ કરી છે કે સર્વ કરતા એક તમે જ છો, એટલે બીજા કોઈને માનવાની જરૂર નથી. આવા ભગવાન શ્રીહરિ પૂર્ણ પુરુષોત્તમ એ આપણને મળ્યા છે, આપણને એનો આશરો મળ્યો છે. માટે ભગવાનનું બળ રાખવું, બહુ આપણું બળ ન રાખવું. જેટલું ભગવાનનું બળ રાખશો ને એટલું કલ્યાણ હેલું છે, અને જેટલું આપણું બળ રાખશું એટલું ભારે પડશે. દુર્ગો વાચ દ્રુત વિલંબિત પ્રિયતયાધિકયા હૃદિ ચિંતનમ વિદદતે તવ યે ભુવિ યે વિભો ન પરમેષ્ટિ સુખમ ન દિવસ સુખમ ન કમયંતિ ધરે કનરેશતામ. પછી કહે છે પ્રસભમર્પિતમપ્યતુલમ ત્વયા સુખમિદમ સમવાપ્ય ચ તત્ર તે તદપહાય ન શક્તિ કૃતક્ષણમ તમુ નમામિ ચ સાત્વત નાયકમ. દુર્ગા દેવી કહે છે કે હે ભગવાન, જે માણસ જે ભગત અતિ પ્રેમથી અધિકતયા પ્રીતતયા અતિ પ્રેમથી આ પૃથ્વી ઉપર તમારું જો ચિંતવન કરે છે પ્રેમથી, જેને તમારામાં બહુ પ્રેમ થાય, જે તમારા ધ્યાન ભજનમાં જોડાઈ જાય, એને તમે એટલું બધું સુખ આપી દો છો કે એ માણસ દરેક નરેશતામ આખી પૃથ્વીનું એક છત્ર એવું રાજ્ય પણ નથી ઈચ્છતો. આખી પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ તમે એને બનાવો તોય તમારા ચિંતનમાં જે ડૂબ્યો હોય એ લેતો નથી, નથી ઈચ્છતો. ન કમયંતી કહે છે, વળી કહે છે ન દિવસ સુખમ કમયંતી. સ્વર્ગનું સુખ આપી દો ને આખા સ્વર્ગનું તોય ન લે. અને કહે છે ન પરમેષ્ટિ સુખમ, અરે કે પરમેષ્ટિ એટલે સત્ય લોકનું સુખ આપી દો તો પણ ન લે. એટલે કે તમારા ચિંતનમાં જે ડૂબ્યો એ પૃથ્વીનું રાજ્ય ન લે, સ્વર્ગનું રાજ્ય ન લે, સત્ય લોકનું રાજ્ય ન લે, એટલો તમારા સ્વરૂપમાં આનંદ છે. આખી પૃથ્વીના સુખને ઠુકરાવી દે, સ્વર્ગના તમામ સુખને ઠુકરાવી દે, અને સત્ય લોકના પણ તમામ સુખને ઠુકરાવી દે છે જે પ્રેમથી તમારું ચિંતવન કરે છે. અને હવે પછી એના કરતાંય વધારે શ્રેષ્ઠ વાત કરી, પ્રસભમ અર્પિતમ અપી અતુલમ ત્વયા સુખમ ઇદમ. અને તમે રાજી થાય એવો તમારામાં ડૂબેલો જે ભગત હોય એને બલાત તમે બધા સુખો આપો. આ ગણાય ભાઈ ઇદમ સુખમ, તમે આપ્યું એને, હવે એવું સુખ તમે આપો એટલે એને એ ઠુકરાવી ન શકે. ભગવાન ન ઈચ્છો તો પણ ભક્તને પોતાનું કે બીજું બધું બલાત આપે છે, ઈચ્છે એને નથી આપતા. આપણે ભગવાનના ભગત થાય ભગવાનની પાસે બધું ઈચ્છી ઈચ્છ કરીએ તો ના આપે, કાંઈ ન ઈચ્છો તો પરાણી આપે, એવી ભગવાનની જરા રીત ઊંધી છે. ખ્યાલ આવ્યો? એટલે કહે છે કે તમે આ બધા સુખો આપો તો એ બધા સુખોને પ્રાપ્ત કરીને પણ, બધા સુખ એની પાસે હોય છતાં પણ, તદ અપહાય કહેતા તમારું ચિંતન છોડીને તે તમે આપેલા પૃથ્વીના રાજ્યને, સ્વર્ગના રાજ્યને કે સત્યલોકના રાજ્યને સુખને એ પામીને પણ એમાં એક ક્ષણ માત્ર પણ આસક્તિ કરતો નથી, એવું તમારું સુખ છે. સમજાય છે કે વ્યાખ્યા કરું? કહેતા ભગવાનના સુખને જે પામ્યો છે એ કોઈ સુખને એક ક્ષણ માત્ર ઈચ્છતો નથી, એમાં બંધાતો જ નથી, એની ગમતું જ નથી, બધું હોય તોય. એ નવાઈની વાત છે, કેવો હશે એ આનંદ વિચાર કરો. ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં જ વાત કરી છે નવમા વચનામૃતમાં,
મહારાજ કહે છે કે પંચવિષયનું સુખ જે ભોગવાય છે તે સ્વપ્ન સુષુપ્તિને જાગ્રત ત્રણ અવસ્થાએ કરીને ભોગવાય છે, પણ દિવ્ય એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જીવને ભોગવાય છે તે વાત કરો. પછી મહારાજે પોતે ઉત્તર કર્યો. મહારાજ કહે છે કે એક પહેલાં કલ્પના કરાવું, ની કલ્પના કરો. મહારાજ કલ્પના કરાવે છે, આકાશમાં જેટલા તારા છે એટલા ચંદ્રમાં હોય, અને પછી એનો કેવો પ્રકાશ થાય, મસ્ત પ્રકાશ થાય, એવો ચિદાકાશનો પ્રકાશ છે. અને એ ચિદાકાશરૂપ તેજમાં ભગવાન શ્રીહરિની મૂર્તિ છે. ભગવાનનો ભક્ત ભજન કરતાં કરતાં એ પરમાત્માના સ્વરૂપમાં એ ક્ષણ માત્ર સ્થિતિને પામે, એ ક્ષણ માત્ર જો દેહ ભૂલી જાય અને ભગવાનની મૂર્તિમાં એ આત્માને સ્થિતિ પ્રાપ્ત થાય એક જ ક્ષણ, તો ભગવાન કહે છે કે એને એટલું બધું સુખ પ્રાપ્ત થાય છે, એના મનમાં એમ થાય કે હજારો વર્ષ સુધી મેં કોઈ અલૌકિક સુખ ભોગ્યું એવો એને અનુભવ થાય છે. હજારો વર્ષ સુધી મેં કોઈ અલૌકિક સુખ ભોગ્યું એમ એના મનમાં થાય છે, એવું ભગવાન સંબંધી સુખ છે. અને આવી રીતે તે આત્મા ભજનનો કરનારો જ્યારે ભગવાનના સ્વરૂપ સાથે જોડાઈ જાય છે ત્યારે એને એ આનંદ પ્રાપ્ત થાય છે. અને એક ક્ષણ વાર જ એ સુખ મળ્યું હોય તો પણ હજારો વર્ષ સુધી ભોગવ્યું હોય એવો એને આનંદ તૃપ્તિ અનુભવ આવું થાય છે. અને જગત સંબંધી સુખ તો વર્ષો સુધી ભોગવ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું લાગે છે, તુચ્છ લાગે છે. આમ ભગવાન સંબંધી સુખ અને આ લોકનું માયા સંબંધી સુખ એમાં આટલો તફાવત છે એવી વાત મહારાજે વડતાલના નવમા વચનામૃતમાં કરી છે. એ જ શ્લોક, એ જ ભાવના આમાં છે કે તમારા સુખમાં જે ડૂબ્યો હોય એ ગમે એવા સુખને પામીને પણ એમાં આસક્તિ કરતો નથી, ક્ષણવાર તમારું ચિંતન છોડતો નથી, એવા તમે સાત્વત નાયકમ નમામિ. સાત્વક નાયકમ એટલે કે સંતોના પતિ, હેતુપૂર્વકનું આ વિશેષણ છે ભગવાનનું કે જે સંતો તમારામાં ડૂબ્યા છે એને તમે એટલું બધું સુખ આપો છો માટે સંતોના પતિ છો. અને એ સંત તમારા સિવાય બીજું કાંઈ ચાહતા નથી, એ ભક્તો કશું ઈચ્છતા નથી, એવા હે ભગવાન અમે તમને વંદન કરીએ છીએ. આપણે ઓલો શ્લોક ગાઈએ છીએ ને, ત્રિભુવન વિભવ હે તવે પી કુંઠ સ્મૃતિ અજિતાત્મ સુરાદિ વિભુર નિર્ગુજામ ન ચલતી ભગવત પદાર વિંદાત લવ નિમિષાર્ધમપી યસ વૈષ્ણવાગ્રહ. એમ કહે છે કે ત્રણ ભુવનના વૈભવો પ્રાપ્ત થાય તો પણ જેને તમારા સ્વરૂપમાંથી જરાય વિચલિત થવાતું નથી એવું તમારું સ્વરૂપ, એવા તમારા ચરણારવિંદ છે મહારાજ. એ ચરણારવિંદના મહા આનંદને તો હજી કહે છે, જેણે પોતાનું મન નથી જીત્યું એવા બધા દેવતાઓ તો હજી ગોતે છી ખજાનો એને જીડ્યો જ નથી. દેવોને હજી તમારા ચરણારવિંદરૂપી મહાસુખની ખાણ હાથમાં જ નથી આવી અને ભક્તો એ આનંદમાં ડૂબ્યા છે તો કહે છે કે ભાઈ ત્રિભુવનના સુખ એને પ્રાપ્ત થાય તો પણ કહે છે તમારા ચરણારવિંદમાંથી લવ નિમિષ અર્ધમ અપી, એક અર્ધ નિમિષ માત્ર પણ તે તમારા ચરણારવિંદમાંથી ચલિત થતા નથી, એ જ ભક્ત વૈષ્ણવોમાં શ્રેષ્ઠ ભક્ત છે. આવી વાતો છે. અને હવે એમ કહે છે કે હે ભગવાન, આ તો બધી બહુ મોટી મોટી વાતો કરી પણ નદીઓ એવું કહે છે માલિની વૃતમાં કે વરદ નમન માત્રમ નામ સંકીર્તનમ વા વિદધતિ તવ યે વૈ જ્ઞાનતો જ્ઞાનતો વા જનિમૃતિયમ ભીતે સ્થાન પિત્રાયમાણમ નરસખમુપયાતા સ્મોદ્ય નારાયણમ ત્વામ. હે વરના દેનારા પરમેશ્વર, કોઈ માણસ તમને એકવાર નમન કરે, તમારું એકાદ વાર નામ સંકીર્તન જો કરે, જાણે કરે કે અજાણે કરે, જ્ઞાનતઃ અજ્ઞાનતઃ, તોય કે છે જન્મ મરણ અને યમદૂતના ભયથી તમે એની રક્ષા કરો છો. હે નરના સખા પરમાત્મા નારાયણ, અમે તમારે ચરણે આવ્યા છીએ. એકાદ વારે નમન થઈ જાય તોય ભગવાન એની રક્ષા કરે છે. એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વ મેધાશ્વ ભૃથૈન તુલ્ય દશાશ્વ મેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. એક વાર ભગવાનને પ્રણામ કર્યો, એક જ દંડવટ કર્યો ને, તો 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એક જ દંડવટ કરી 10 અશ્વમેઘ યજ્ઞનું,
ભગવાન શ્રીહરિને એક દંડવટનું આટલું ફળ કરવા, બીજી કસરત ઓછી કરીને દંડવટ ધબધબાવા, આ ફળો કામ જવા દેવું. હા, એક દંડવટ કરવાથી 3 કેલેરી ઓછી થાય ડૉક્ટરે કીધું. હા, કેલેરી જેને વધી ગઈ હોય, ડાયટિંગ કરતા હોય, એને દંડવટ ધબધબાવા. અને કહે છે કે ભગવાનને એક દંડવટ કરે એને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. એને 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા ગણાય. પછી એમ કીધું કે 10 અશ્વમેધી પુનરેતી જન્મ. કોઈએ 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય ને એનો ફરીને જન્મ થાય ખરો, પાછો મોક્ષ ન થાય. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય કહે છે. અને ભગવાનને દંડવટ કરે એનો ફરીને જન્મ ન થાય. આ વાત આમ જ છે. જો એવો મહિમા રાખીને દંડવટ કર્યો હોય તો જરૂર એક જ દંડવટે કલ્યાણ થઈ જાય, બીજો કરવો પડે નહીં. કેમ જે વાસુદેવ માધ્યમ ખોટું હોય. બસ આપણે જરૂર છે મહિમાની, ખૂબ મહિમા ભગવાનનો થાય બધાને, એવી જ વાતો એવું જ વર્તન આપણે હવે કરવાની જરૂર છે. એટલું કહી થોડી વાર ધૂન બોલી કથાને વિરામ આપું છું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, ઓ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી.